એસઆરકે નોલેજ ફાઉન્ડેશન સંચાલિત એસઆરકેટ ઓફ સ્કિલ્સ એવ સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝના સહયોગથી આયોજિત ગીતા જ્ઞાન સત્રમાં ચૌદમાં જ્ઞાન સત્રમાં અધ્યાય પાંચ કર્મ સંન્યાસ યોગના ત્રીજા અને અંતિમ સત્રમાં આજે આપણે જેમને સાંભળવા આધુર છે એવા શ્રી ભદ્રાયુભાઈ વચરાજાનીને હું આમંત્રુ છું કે આપણને રસપાન કરાવે નમસ્કાર ત્રીજું અને છેલ્લું વડાવ છે આપણો કર્મ સંન્યાસ યોગ ઉપરનો એટલે કર્મ પૂર્ણ થયું છે સંન્યાસ પૂર્ણ થયો છે હવે આપણે યોગ કરવાનો આજે બાકી છે આજનો દિવસ એટલો સુંદર મજાનો છે કે જે નરસિંહની રચના હમણાં આપણે સાંભળી જેને મહાત્મા ગાંધીએ વિશ્વભરમાં પહોંચાડી એમને પ્રિય મોરારી બાપુ અઢાર અધ્યાયની ગીતા કહે છે એમ કહે છે કે આ પદ નું એક એક વાક્ય જો તમે ચેક કરો તો એની અંદર ગીતાના ગુણધર્મો છે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રી એવા બે ભારતીય નેતાઓનો આજે જન્મદિવસ છે આવા નેતાઓ ભૂતકાળમાં હતા એવું આપણે આજે કોઈને કહીએ તો જે માની ન શકે એવા વ્યક્તિત્વો આપણી સમક્ષ આવ્યા છે અને આ બંને મહારથીઓ એ હકીકતમાં ગીતા જીવી ચૂકેલા લોકો આપણે તો અત્યારના કદાચ ગીતાના સાનિધ્યમાં રહેવાનો પ્રયાસ કરીએ છીએ પણ એ બે મહાનુભાવોના જીવનમાં જાઓ તો બંનેમાં તમને એવું લાગે કે ગીતા જીવ્યા છે એટલે આજે બહુ આનંદનો વિષય છે કે આવા દિવસે આપણે સૌ મળ્યા છીએ અને વાત આપણે કરવાના છીએ મિત્રો આપણે જે ક્રમમાં આગળ વધીએ છીએ એમાં સામાન્ય સંજોગોમાં આપણે જે વાત કરી ગયા હોઈએ છીએ એને આપણે ઝડપથી જોઈ જવાનું પસંદ કરીએ છીએ આપ સૌને ખ્યાલ છે આ આપણે હવે મોઢે છે એકથી છ સાતથી બાર તેરથી છવ્વીસ અને સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ આ ચાર ભાગમાં આ અધ્યાય વહેંચાયેલો છે અને એના લગભગ ત્રીજા વગતથી આપણે લોકો પહોંચી ચૂક્યા છે અધ્યાય પાંચ કર્મસન્યાસ યોગ અત્યાર સુધીમાં આપણે આટલી વાત કરી છે આ એટલા માટે રિવાઇન્ડ કરવાની ઈચ્છા છે કે આપણને યાદ આવી જાય કે આપણે કેટલા પગથિયા કેવી રીતે પસાર કર્યા છે સૌથી પહેલાં આપણને કહેવામાં આવ્યું હતું કે મુક્તિના બે માર્ગ છે અને બે માર્ગ ઉપર આપણે કેવી રીતે આગળ વધવું એ બે માર્ગને સમજતાં સમજતાં આપણે અહીંયા પહોંચ્યા છીએ ગીતા સમન્વયવાદી છે એ કર્મયોગને યોગને ધ્યાન યોગને કે યોગને કોઈ એકને પ્રાધાન્ય આપતી નથી આના પછીના એક અધ્યાયમાં આવશે નિર્ગુણ અને સગુણવાળી વાત તો ગીતા માત્ર સગુણ કે નિર્ગુણ બેમાંથી કોઈ એક ઉપર ઢળતી નથી એટલે ગીતા છે એ કોઈ અંતિમવાદી વાત કરતી નથી પણ ગીતા સમન્વયવાદી વાત કરે છે એ આપણને કહે છે કે તમે કર્મયોગ અથવા કર્મ યોગ જે કાંઈ પસંદ કરો એ બંનેના ફળ મળે છે પણ બે માંથી જો કરવું હોય તો એમ કરીને આપણને વિકલ્પ સારો હોય તે બતાવે છે જ્ઞાન માર્ગ કરતાં કર્મયોગ સરળ અને સત્વરે ફળ દેનારો છે એ આપણે ગયા વખતે જાણ્યું છે આપણે કહ્યું હતું કે જ્ઞાન છે બુદ્ધિ પ્રાધાન્ય છે કૃતિ પ્રધાન હોય તે હંમેશા કર્મથી કામ કરે છે અને હૃદયથી કામ કરનારા હોય તે ભક્તિ માર્ગી હોય છે ઇન્દ્રિયોને જીતવાનો અર્થ બીજો કશો નથી એના માટે બહુ પ્રયાસ કરવાની જરૂરિયાત નથી ગીતા કોઈ પણ વસ્તુ એવી કહેતી નથી કે તમે તમારા ચિત્તને અથવા તમારા મનને આઘું વળસેલીને કશું કરો પણ એમણે બહુ સ્પષ્ટ કહ્યું છે કે અનર્થકારી વિષયો તરફ જતી રોકવી હોય તો એ ઇન્દ્રિયોને જીતવા બરાબર કહેવાય ડોન્ટ એલાવ ઇટ ટુ ગો ટોવર્ડ એને જવા માટે રોકો હું કશું જ કરતો નથી આ બહુ યાદ રાખવા જેવો વિષય છે યાદ રાખીએ તો યાદ નથી રહેતો આપણને અને આપણને વારંવાર એમ થાય છે કે હું કરી રહ્યો છું એક જગ્યાએ તો એવું પણ અર્થઘટન મેં વાંચ્યું ખાસ કરીને ભાષ્યોમાં કે આપણે સામાન્ય જીવનમાં એવું બોલતા હોઈએ છીએ કદાચ તમને લોકોને જો સર્ચ કરવાની ટેવ હશે તો તમે અત્યારના કોઈ રીલ્સની અંદર એક ભજન માર્ગ નામની એક ચેનલ છે અને એની અંદર પ્રેમાનંદ મહારાજ છે વૃંદાવનના એને જો સાંભળતા હો તો જે નામ સ્મરણ ઉપર બહુ મોટો ભાર આપે છે એમને તો એક જગ્યાએ એવું પણ કહ્યું છે કે હું પાણી પીવું છું અથવા હું સાંજે આવું છું અથવા હું તમારા માટે આમ કરતો આવીશ એવું પણ બોલવાનું બંધ કરવું કારણ કે બોલીએ છીએ એમાંથી જ આપણો હું પણ ભાવ ધીમે ધીમે ડેવલપ થાય છે ને પછી છૂટતો નથી એટલે થોડું વેધ્યું લાગે આપણને પણ આપણે કેવું પડે કે મારા દ્વારા પાણી પીવામાં આવશે બરાબર મારા દ્વારા હું આપને પાણી આપી રહ્યો છું એવું બોલવું એવી પ્રેક્ટિસ કરવી હું કશું કરતો નથી એવું મનમાં બેસાડવા માટે મારું લક્ષ્ય છે એ સંસારનો નાશ નથી સંસારનો સુધાર છે અથવા તો સંસારનો સ્વીકાર છે સંસાર ત્યાગ કે સંસાર નાશ નથી પણ સંસારને સુધરતા સુધરતા જે કાંઈ મારાથી થાય તે મારે કરવું એક જગ્યાએ તેવું કહ્યું છે કે પૂર્ણપણે સ્વીકાર કરવાનો છે જે છે તેનો સ્વીકાર સ્વીકાર કરતાં કરતાં તમારી સાથેની લાગણી એવી કરુણાભાઈ બંધાશે કે એમને એમ થશે કે આને નથી ગમતું તે આપણે ન કરીએ ને એમ છૂટતું હોય તો છૂટે તે માન્ય છે આપણે કોઈ એવા વ્યક્તિઓ નથી કે કોઈનામાં કશો સુધાર કરવા નીકળીએ સોરી વ્યવહાર શુદ્ધિથી કર્મ કરે તે કર્મયોગી આપણે ઘણી શુદ્ધિઓની વાત કરી હતી પણ એમાં વ્યવહાર શુદ્ધિ મહત્ત્વની છે તમે જે પણ વ્યવહાર કરો છો એની વાત એટલા માટે કરેલી છે કે વ્યવહાર શુદ્ધિમાં બધી જ દેહ શુદ્ધિ આવી જશે મન શુદ્ધિ આવી જશે પછી જ વ્યવહાર થશે ઘણી વખત આપણે એવું વિધાન કરતા હોઈએ છીએ કે મારા મનમાં નહોતું પણ મને આમ લાગ્યું એક વસ્તુ સમજવા જેવી છે કે આવું બોલવું એ જાતને છેતરવા સમાન છે તમે આચરો છો ત્યારે જ ઓલરેડી તમારા મનમાં આવી જ ગયું હોય છે તમે બોલો છો ત્યારે વિચારમાં આવ્યું હોય તો જ બોલાતું હોય છે કોન્શિયસ અનકોન્શિયસ માઇન્ડ એવા ડિટેલમાં અત્યારે આપણે જતા નથી પણ અંદર જો એવું પડ્યું નહીં હોય તો બોલાશે નહીં અને બોલાશે નહીં તો એવું થશે નહીં એટલે ક્યારેય એવું આપણે રાજકીય નેતાઓને કહેવું પડે કે પત્રકારોએ ખોટો અર્થ કર્યો છે તો એને ચાલે કારણ કે એને ફાવટ હોય આપણે એવું કરવાની જરૂરિયાત રહેતી નથી એટલે કહેવું છે કે વ્યવહાર શુદ્ધિ કરવું તો આપણે કર્મયોગી છીએ શાંતિ અને અશાંતિની વાત હતી કે કારણો છે એ માટે અશાંતિ છે કારણો ગયા તો અશાંતિ પણ ગઈ સંન્યાસ એટલે સારી રીતે ભેગો કરેલો સારપનો ખજાનો સારપનો ખજાનો કોઈ પણ રીતે ભેગો થઈ શકે પણ સારી રીતે ભેગો કરવાનો એવો જે તમારો ખંડાચો થાય એ તમે સંન્યાસી તરફ જઈ રહ્યા છો એમ કહેવાય આત્મસ્થ થવું એટલે શું કર્મનો કરતા હું નથી છેલ્લે આપણે વાત કરી હતી કે પ્રભુ અર્જુનને વારંવાર ડિસ્ટર્બ કરે છે અને આજે જ હું યાજ્ઞિક સાહેબ સાથે બેઠો હતો ત્યારે હું વાત કરતો હતો કે આમ જુઓ તો ભગવાન શ્રી કૃષ્ણનો રોલ અહીંયા પરફેક્ટ ટીચરનો છે એ ભગવાન તરીકે નથી અર્જુનના સખા તરીકે નથી અર્જુનના શિક્ષક છે અને શિક્ષકની એ ટેવ હોવી જોઈએ કે જરૂર પડે ત્યાં ટેકો કરે જરૂર પડે ત્યાં ટપલું મારે જરૂર પડે ત્યાં કન્ફ્યુઝ કરે કન્ફ્યુઝનમાંથી એને માર્ગ શોધવા માટે પ્રેરે અને પછી એને યોગ્ય લાગે એમ કરવાની છૂટ આપે આપણને ખ્યાલ છે કે ગીતાના એક પગથ્ય ભગવાન એમ કહી દે છે યથેચ્છશી તથા કુરુ તને યોગ્ય લાગે એમ કર આટલું કયા પછી જો તારામાં ન ઉતરતું હોય તો ભાઈ તને યોગ્ય લાગે એમ કર આપણા બધાના જીવનમાં આવો તબક્કો આવે છે જ્યારે આપણે મા બાપ તરીકે કે શિક્ષક તરીકે આવું કહેતા હોઈએ છે પણ એ જે ફ્લેક્સિબિલિટી આપવાની તત્પરતા છે વેન યુ આર રેડી ટુ ગીવ ધ સ્પેસ ટુ ધ અર્ધર પર્સન એમાંથી છેલ્લું વાક્ય આવે છે ગડમથલને અંતે કરીશ વચન અમતમાં ગડમથલ કરી લ્યો મથામણ કરી લ્યો કર્યા પછી એવું લાગે તો છેલ્લે આવે કે તમે કહેશો એમ કરીશ છેલ્લી વાર પ્રભુ કશું કરતો નથી આગળ એકવાર કહ્યું હતું કે હું જ બધું કરું છું હજુ આગળ પણ એકવાર આવશે દરેક ભૂતમાં હું છું અને પછી એમ કે છે કે કોઈ ભૂતમાં હું તો સમાયેલો જ નથી એટલે મેં અગાઉ કહ્યું હતું તેમ અર્જુનને કન્ફ્યુઝ કરવાની પ્રક્રિયામાં કૃષ્ણ માહિર છે એટલે કહે છે કે પ્રભુ કર શું કરતો નથી તો કોણ કરે છે એના જવાબની પ્રક્રિયામાં આપણે હતા છેલ્લો વાત એ હતી કે ગીતામાં જીવાત્મા એટલે સૂક્ષ્મતમ જંતુ આપણે વાયરસ ની વાત કરતા કરતાં ગઈ વખતે છૂટા પડ્યા હતા અને આપણે એવું કહ્યું હતું કે ભાઈ એક નાનકડું જંતુ જેને તમે જોઈ ન શકો જાણી ન શકો લેબોરેટરીમાં તપાસ ન થઈ શકે માઇક્રોસ્કોપમાં જોવા ન મળે એ પણ સમગ્ર વિશ્વને હચમચાવી નાખી શકે એવી એની શક્તિ છે મને યાદ છે કે કોરોના વખતે જેટલા વેબિનાર થતા હતા એ સમયે તો હું એવું કહેતો હતો કે આ ખરેખર વિરાટ રૂપ દર્શન પછીનું આ કોરોના દ્વારા કૃષ્ણરૂપ દર્શન છે એટલા માટે આ દર્શન છે કે રૂપ તો એકમાત્ર અર્જુનને જોવા મળ્યું એને પણ ભગવાને ઉછીની દૃષ્ટિ આપી ત્યારે આપણે આગળ જોવાના છીએ દસમો અગિયારમો અધ્યાય આવશે ત્યારે પણ એ પણ એને દૃષ્ટિ આપી કે એટલે તારાથી નહીં ખમાય તું નહીં જોઈ શક એટલે રાખ મારી દૃષ્ટિને એનાથી જોઉં પણ આપણે લોકો સદભાગ્યવાળા કહેવાઈએ કે એને ન આપી તોય આપણને દ્રષ્ટિ મળી અને એ દ્રષ્ટિથી આપણે એને શોધી ન શક્યા એવા નાના સ્વરૂપમાં કૃષ્ણ આપણી વચ્ચે ઘૂમ્યા બરાબર ઘૂમ્યા એમ્બ્યુલન્સ થઈને ઘૂમ્યા વેન્ટિલેટર ગઈને બાજુ માર્યા એવું બધું જ કર્યું પણ છતાં આપણે એને કળી ન શક્યા એવા સ્વરૂપના આ કૃષ્ણની વાત છે જેમાં આપણે આગળના અધ્યાય આગળના શ્લોકથી પ્રયાણ કરીએ આજના દિવસમાં મિત્રો આપણે સોળમો શ્લોક પૂરો કર્યો હતો અને સત્તરમાં આવ્યા હતા સોળમાં શ્લોકની યાદી આપું આપણે જ્ઞાન અજ્ઞાનની વાત થઈ હતી એક પ્રશ્ન પણ મને એવો પૂછવામાં આવ્યો હતો કે જ્ઞાન ખરેખર નથી હોતું ના હોતું નથી જ્ઞાન તો હોય જ છે ઇટ એક્ઝિસ્ટ એ છે જ અસ્તિત્વ છે જ માત્ર આવૃત્ત થયેલું છે એ વખતે આપણે શબ્દ પ્રયોગ કર્યો હતો અનાવૃત્ત એટલે શું ધીમે ધીમે એની આજુબાજુના પડોળો દૂર થાય ત્યારે આપણને જે મળે એને જ્ઞાન કહેવાય બહુ જાણીતી વાત છે કે શિલ્પકાર મૂર્તિ ઘડતા હતા અને મૂર્તિ ઘડતી વખતે કોઈ એને પૂછું કે તમે શું કરો છો તો કે હું પથ્થરમાં ટાંચણા મારું છું બીજાને પૂછ્યું કે શું કરો છો તો કે હું કોઈ શિલ્પ કંડારવાનો પ્રયાસ કરું છું ત્રીજી વ્યક્તિને પૂછું ત્યારે એણે કીધું કે આની અંદર એક શિલ્પ છે એ શિલ્પને દબાવી દેનારા જેટલા પથ્થરો છે એ દબાવી દેનારા પથ્થરો હું દૂર કરું છું આ જે ત્રીજી અવસ્થા છે એ અવસ્થા આપણને એવું કહેવા માગે છે સોળમાં શ્લોકમાં આપણે કહ્યું કે અજ્ઞાન દ્વારા જ્ઞાન ઢંકાયેલું છે તમે ક્યારેક ઊંડાણથી વિચાર કરજો કે એઆઈવાળી વાત જે છે અત્યારના જેણે જગતને ગાંડું કર્યું છે અને હજીના દિવસોમાં ખૂબ ગાંડું કરશે એ એઆઈ વર્ષો પહેલાં પણ હતું જ ડાયરેક્ટ કોન્ટેક્ટ હતો જ નહીં આકાશવાણી થાય આપણને સંભળાતું હતું એવું લખ્યું છે શાસ્ત્રોમાં કશુંક તો હશે જ સાવ નહીં હોય તો એવું તો નહીં બને ધુમાડો છે તો ત્યાં અગ્નિ તો હોવું જોઈએ તો એ જે જ્ઞાન અને અજ્ઞાનની વાત છે એને આપણે સોળમાં શ્લોકમાં જાણી આપણે એ યાદ રાખવું જોઈએ કે કોઈ વોટર ટાઈટ કમ્પાર્ટમેન્ટ નહીં બને કે આ સંન્યાસી છે ને આ કર્મયોગી છે આપણે અહીંયા ભૂલ કરતા હોઈએ છીએ કે સન્યાસી કંઈ કર્મ કરતા નથી એમ માનીએ છીએ અથવા કર્મયોગી છે એને સંન્યાસને કંઈ સંબંધ નથી ભગવાન બહુ સુંદર વાત કરે છે અને એમ કહે છે કે તમે સંન્યાસી છે તે જ કર્મયોગી છે અને કર્મ કરનારો માણસ સંન્યાસી છે જો પોતે કર્મ કરે છે એવું ભૂલતો રહે તો એ સંન્યાસી છે અને એના ઉદાહરણો પણ આપણી પાસે બહુ સુંદર રીતે પડ્યા છે આપણે શાસ્ત્રોમાં જાણ્યું છે કે યાજ્ઞવલ્કેજી સન્યાસી સંન્યાસી હતા અને યાજ્ઞવલ્કે સંન્યાસીના શિષ્ય જનક એ કર્મયોગી હતા પ્રખર કર્મયોગી હતા અને પ્રખર કર્મયોગી જનક એને સુખદેવજી પાસે સુખદેવજીને કહ્યું કે સુખદેવજી તમારે જ્ઞાન લેવા માટે સુખદેવજી કોણ હતા પ્રખર સંન્યાસી હતા અને એ જનકના શિષ્ય હતા તો સુખદેવજીને કહેવામાં આવ્યું કે તમે જ્ઞાન લેવા માટે જનક રાજા પાસે જાઓ નીકળ્યા આદેશ હતો ત્યારે તો એવું કહેવાતું નહોતું કે મારી પાસે ડિગ્રી છે મારે ભણવાની જરૂર નથી એવું કહેવાતું નહોતું અરે ડિગ્રી આજે છે કે નહીં એ પ્રશ્ન નથી ત્યારે નહોતી ત્યારે નહોતી કોઈ પૂછતું નહોતું હવે બધા પૂછે છે થોડી મુશ્કેલી છે કહેવાનો સેન્સ એ છે એને પૂછ્યું નહીં કે મારે શું કામ જાય છું હું તો પોતે પરફેક્ટ સંન્યાસી છું અને મારે કર્મયોગી પાસે જ્ઞાન લેવા જવાનું પણ સત્યાએ ગયા કારણ કે ગુરુએ કહ્યું અને એ ગયા ત્યારે જેવા જનક રાજા એને આવતા જોયા તરત જ જનક રાજા એ કહ્યું ક્યાંથી આવ્યો કોણે મોકલ્યો તો કે મને કહેવામાં આવ્યું છે કે તમારી પાસે જ્ઞાન લેવા આવું ક્યાંથી આવ્યું તો કે આ જગ્યાએ શું જોયું શું જોયું તો કે મેં ચો તરફ ખાંડના મોટા મોટા પૂતળાઓ જોયા ચો તરફ ખાંડના પગથિયાઓ જોયા કયા માર્ગેથી આવ્યો તો કે ખાંડના રસ્તા ઉપરથી આવ્યો ઉપર કેવી રીતે ચડ્યો તો કે ખાંડના ચડ્યો અહીંયા આવીને શું જોવે છે તો ખાંડના જોઉં છું કોણ વાત કરે છે તો ખાંડનું એક પુતળું ખાંડના બીજા પુતળા સાથે વાત કરે છે એટલે તાત્કાલિક જનકે કહ્યું તને જ્ઞાન પ્રાપ્ત થયેલું છે તું પરત જા હવે જો એક સંન્યાસી છે અને એક કર્મયોગી છે છતાં એને દર્શાવે છે ખાલી કે તને જ્યાં એક જ સરખું બધું જોવા મળે આપણે ત્યાં ખાંડ શું કામ તમે કોઈ પણ વસ્તુ મૂકી શકો આ તો પ્રતિક છે પણ એને સર્વત્ર એક જ દેખાય છે આપણે આગળના હમણાં શ્લોકમાં જોવાના છીએ કે તમારે બ્રાહ્મણને ગાયને ચાંદાલને કૂતરાને બધાને એક જ દ્રષ્ટિએ જોવાના છે ચો તરફ એને એક જ વસ્તુ દેખાય છે અને પરિણામે એ બીજું કશું જોઈ નથી શકતા એનાથી મોટું કોઈ જ્ઞાન નથી મહાત્મા ગાંધીનો આજે દિવસ છે એટલે આપણને ખબર છે કે એને મન અસ્પૃશ્યતમ વ્યક્તિ હોય એ પણ પ્રથમ વ્યક્તિ હતી એ કોઈ જુદી વ્યક્તિ હતી નહીં કદાચ જાહેર સભાઓમાં જો અસ્પૃશ્ય લોકોને બેસાડવા માં ગયા હોય તો એણે સભા છોડી દીધાના દાખલાઓ આપણી સમક્ષ છે આપણે નેક્સ્ટમાં જઈએ જેની આત્મા વિશે બુદ્ધિ નિષ્ઠા તત્પરતા મન ધોવાયા જ્ઞાનથી પાપો તેને જન્મ નહીં ફરી મેં ગયા વખતે તમને કહ્યું હતું કે આ શ્લોકી છે એ આપણને સમજવા માટે થઈને બહુ જ કામ લાગે અહીંયા બહુ સ્પષ્ટ રીતે કહી દેવામાં આવ્યું છે કે તમને જ્ઞાન કેવી રીતે મળે જ્ઞાન મેળવવું હોય તો શું કરવાનું તો કે પ્રભુમય બુદ્ધિ જોઈએ પ્રભુમય બુદ્ધિમાં શું કરવાનું તો કે જેની પાસે વૈજ્ઞાનિક ભૂમિકા વૈચારિક ભૂમિકા હોય પણ એ વૈચારિક ભૂમિકા કેવી હોય કે જ્યાં બુદ્ધિ તર્ક વિતર્ક ન કરતી હોય આપણને ક્યાં કાચવું પડે છે આપણી પાસે વૈચારિક ભૂમિકા હોય છે પણ વૈચારિક ભૂમિકામાંથી તર્ક વિતર થાય છે જેની બુદ્ધિ તર્ક વિતર્ક નથી કરતી તેવા જ્ઞાન દ્વારા જેમણે પોતાના પાપોને ધોવાયા જ્ઞાનથી પાપો તેને જન્મ નહીં ફરી બહુ સ્પષ્ટ વાત એને ફરીવાર જન્મ લેવાની જરૂર નથી હમણાં આપણે થોડી વાર પછી મોક્ષ ઉપર જવાના છીએ એટલે એની વાત ત્યારે આપણે કરવાના છે પણ ફરી જન્મ કોને નહીં મળે જે આવી રીતે બુદ્ધિમય પ્રભુમય બુદ્ધિથી દરેક વસ્તુને તારવતો જતો હશે કે જેની અંદર એની વૈચારિક ભૂમિકા હશે જેમાં બુદ્ધિ તર્ક વિતર્ક નહીં કરે આપણે છેલ્લે પ્રશ્નોત્તરીઓનું સેશન રાખીએ છીએ પ્રશ્નો છે તર્ક વિતર્ક નથી એટલા માટે જ આપણે કહીએ છીએ કે પિન પોઈન્ટેડ પ્રશ્નોની વાત આપણે કરીએ તમે કહો છો કે આમ થાય પણ એવું ન થાય તો આ તર્ક થયો પ્રશ્ન ત્યારે જ સાચો છે કે જે થયું છે તે સ્વીકાર્યા પછી એમાંથી મને ન શું સમજાણું એ પૂછવું એનું નામ પ્રશ્ન છે જેની વાત પરિપ્રશ્નને સેવીએ એમ કહ્યું છે તમે કોને શું ગણો છો એના ઉપર આધાર છે તમે ક્યારેય કોને શું ગણો છો બહુ જ સિદ્ધિને સાદી વાત આપણને ખ્યાલ છે શ્રીમદ ભાગવતની રજૂ આખી રચના થઈ એ પરીક્ષિત રાજાને સાપ મળ્યો એને એમ કહેવામાં આવ્યું કે સાત દિવસમાં તમારું મૃત્યુ નજીક છે હવે સાત દિવસમાં શું કરવું એટલે એને ગુરુ જોતો હતો કોણ ગુરુ તરીકે બેઠા કોણ બેઠા ગુરુ તરીકે સુખદેવજી બેઠા હવે તમે ફરી એકવાર કલ્પના કરજો પરીક્ષિત રાજા અને સુખદેવજીને ગુરુ તરીકે બેસાડ્યા સુખદેવજી બેઠા એટલે એને ટ્વેન્ટી ફોર બાય સેવન સાત દિવસ સળંગ એકસો અડસઠ કલાક સુધી એક મલાઠીએ બેસીને ભાગવત સંભળાયું સુખદેવજી તર્ક કરી શક્યા હોત કહેવાય સાત દિવસ લાંબા પડશે ચોવીસ કલાક બેસવું આકરું પડે મારાથી ન ખમાય મને જરાક પગ છૂટો થાય એવું કાંઈક વચ્ચે હોવું જોઈએ એક બે બીજાએ લેતો આવો તો મને થોડીક રાહત રહે ના આવી કોઈ તર્ક એને કર્યો નથી કારણ કે એ સમય દરમિયાન જો પ્રભુમય બુદ્ધિ પ્રભુની વાત કરવા મળતી હોય તો હું પનાઠી મારીને બેસી જવા તૈયાર છું ટ્વેન્ટી ફોર બાય સેવન ખરેખર તમને ખ્યાલ છે કે સાત દિવસની અંદર એને સમગ્ર વાત જે હતી એને યુ ટર્ન અપાવી દીધો ભાગવત ખરું પણ એક પલાઠી એ ભાગવત કરાયું તો આ શ્લોક બહુ સરળ છે પણ છતાં એની વાત આપણે સ્પષ્ટ કરી જન્મ નહીં ફરીએ શું અઢારમો શ્લોક વિદ્વાન વિનય વિશે તેમ ચાંડાળને વિશે ગજેય જ્ઞાનીને છે છે આ બહુ સુંદર મજાની વાત અને આપણને પ્રશ્ન થાય એવા નામ મૂક્યા છે આપણે એમ થાય કે ભાઈ સરખામણીમાં આવા પાત્રો ક્યાંથી લઈ આવ્યા છે પણ એની પાછળની ગણતરી છે આ વિદ્યાસજીએ જ્યારે વાત કરી ત્યારે ગણિત વગરની તો વાત કંઈ નહીં હોય પંડિત છે એ પંડિત કોને કહેવાનો તો એને કહ્યું છે વિદ્યા વિનય એવી છે વિનય વિદ્યા વિનય અને શોભતે એવું આપણે બોલીએ છીએ વિદ્યા ગમે તેટલી હોય પણ વિનય ન હોય વિવેક ન હોય તો એનો કોઈ અર્થ નથી તો એ સમદર્શી હોવું જોઈએ વિવેક એટલે શું વિનય હોવું એટલે શું તમે એને પ્રેક્ટિકલ ડેફિનેશનમાં મૂકો શું મૂકો તમે વિવેકી છો એનો મિનિંગ શું કેમ તમે કહી શકો કે તમે વિનયી છો તમે વિવેકી છો સમદર્શી છો સમદર્શીમાં એક વસ્તુ બરાબર સમજવા જેવી છે આજે જ મેં જેનો અભ્યાસ કર્યો એ રવિશંકર મહારાજના ભાષ્યમાં એ લખેલું છે એમણે ઉદાહરણો તરીકે અહીંયા આપણને આપ્યું છે કે બ્રાહ્મણ ગાય હાથી કૂતરો અને ચાંડાળ હવે તમે આ જુઓ કે બધા વિષમ છે કોઈનો કોઈ સાથે કાંઈ મેળ નથી તો પ્રશ્ન થાય કે અહીંયા શું કામ સરખાવ્યા છે એટલા માટે સરખાવ્યા છે કે એને કહેવું છે કે સમદ્રષ્ટિ એટલે જે વિષમ હોય એને પણ તમે સમાન દ્રષ્ટિથી જુઓ તો તમે 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 તો તો પંડિત રીતે જુઓ જુદી વાત એમ નથી પણ સદંતર વિષમ છે પૂરેપૂરા ગાય છે તો આપણે પવિત્ર ગણીએ છીએ બ્રાહ્મણ માટે પણ સ્પષ્ટ કહેવામાં આવ્યું વિદ્યા વિનય વિશે તો ચાંદાળ આ બધા માટે રવિશંકર મહારાજ સુંદર એવી વાત કરે છે કે બધાને સમદૃષ્ટિ રાખવાની છે એટલે શું બધાને માટે જે યોગ્ય છે તે રીતે એને જોવાના છે એવું કહેવામાં નથી આવતું કે ગાયને જેમ તમે તમારા ગમાણમાં બાંધો ભેગો હાથી નહીં બાંધો બાજુમાં કૂતરા નહીં બાંધો બાજુમાં ચાંડાળ નહીં બાંધો કેમ તો કે સમાન દ્રષ્ટિથી જોવાનું ગીતામાં કહ્યું એવું નથી કહ્યું પણ હાથીને જે ખાવાનું આપવાનું હોય તે એને આપો ગાયને આપવાનું હોય તે એને આપો જેવા છે એવા સ્વીકારો ઇન શોર્ટ આ શ્લોક છે એ ઘણા લોકોને પ્રશ્નવાળો હોય છે કે આવું કેવી રીતે બને કેમ સરકાર માની છે ચાંદાળ છે તો ચાંદાળ છે ચિંતા ન કરો એક જગ્યાએ તો ભગવાને એવું કહ્યું છે ગીતામાં કે સદંતર વિરોધી મારો માણસ હશે મને એકદમ અપરાધયુક્ત શબ્દો કહેતો હશે એ પણ જો મારું નામ સ્મરણ શરૂ કરશે તો એને સાચવી લેવાનું કામ હું કરીશ એની ચિંતા તમારે ન કરવી ડોન્ટ ટાસ્ક આપણો પ્રશ્ન હોય છે કે ફલાણો માણસ તો કેટલો ગુંડો છે છતાંય કોણ જાણે એને શું છે દેટ ઇઝ નોટ યોર કપ ઓફ ટી બહુ સમજવો ઊંડા ઉતરવો તો હીરાભાઈ ઠક્કરનું કર્મનો સિદ્ધાંત વાંચવું પડે થોડીક સમજૂતી એમાંથી આપણને મળે પણ મુદ્દો એ આવીને ઊભો રહે છે કે તમારે એને સરખા ગણવાના છે સમાન દૃષ્ટિ નોટ ઇક્વલી પણ જેને જે જોઈએ છે તે યુકાણ સે કે મેં આજે મોટો બધો પિંડો ભરીને રોટલીઓ બનાવી ગાયને નહીં નાખી સાથીને નાખી ચાંડલ નહીં નાખી ચલાવું નહીં ચાલે તો એ સમદ્રષ્ટિ નથી એટલે કહ્યું છે વિનય વિવેકપૂર્વક વિવેકપૂર્વક તમે નક્કી કરો ક્યારે શેની જરૂર પડે એ બરાબર વિચારનો મુદ્દો છે તમને ખ્યાલ છે કે એક વાત આપણે સાંભળી છે કે બે જણા ગંગા સ્નાન કરવા ગયા એક માણસને ખબર હતી ને એના માટે મહત્વ હતું કે ગંગા જવું એટલે શું તો કે ભાગીરથી અને આમ ઉતરી છે અને જટામાંથી નીચે આવી છે અને આટલી મોટી પવિત્ર છે એ ગંગામાં હું સ્નાન કરવાનું છે એના ભેગા કોઈ ભાઈબંધને લઈ ગયો કે ચાલ પવિત્ર ગંગામાં સ્નાન કરીએ તો પહેલાં ભા ભાઈબંધે કીધું ગંગા એટલે શું આમ તો પાણી જ ને તો ઘા પાણી ઓલું હિમાલયમાંથી ઉતરે એ તો હા એના બંધારણમાં એચ ટુ તો કેચ ટુ ઓ એમાં શું કહે બે ભાગ એ જ ને એક ભાગ ઓ શરૂ થયો એટલે પાણી એમાં તમે આટલું બધું શું ભાવ વિભોર થઈ ગયા છો ગંગા સ્નાન ગંગા સ્નાન કરો છો વિનોબાજીએ સરસ જવાબ આપ્યો છે એ કહે છે કે આવી રીતે ભાવથી જે આવી રીતે ભાવથી જે બે લોકો ગંગાનું સ્નાન કરવા જાય છે એ સ્નાન કરવા પડ્યા ત્યારે તેની દૃષ્ટિ સદંતર જુદી છે ગંગા બંનેની દેહ શુદ્ધિ કરે છે પણ પેલા એચ વાળાની ચિત્ત શુદ્ધિ કરતો નથી રાઈટ આ કામ જે ગંગાએ કર્યું એ કામ આપણે કરીએ એવી અહીંયા અપેક્ષા છે મને તમને એ પણ ખ્યાલ છે કે જ્યારે કૃષ્ણને તોડવાની વાત આવી ત્યારે બધી જ રાણીઓએ બધું સ્નોનું સામે મૂકી આપ્યું પણ કૃષ્ણ તોડાયા નહીં કોઈ સંજોગમાં મુંજાઈ ગયા બધા આ પાછો નારદનો જ આવો બધો ખેલ હોય તમને ખ્યાલ છે કે નારદ કે હું લઈ જાઉં તો કે દઈ દીધા પછી તું કાતો લઈને હાલતો થયો તો કે ભાઈ એમ ન લઈ જવાય તમે કૃષ્ણ વગર અમે શું કરીએ તો કે તમે લઈ લ્યો મારી પાસેથી ભારોભાર મૂકો તો દઈ દઉં હી વોઝ ટેસ્ટિંગ એટલે બારોબાર બધાએ સોના મૂક્યા બધું મળ્યું પણ હારું કૃષ્ણનું પલ્લું તો પલ્લું જ રહે નીચે ન મેલું બધા હું પછી બધા રૂકમણી પાસે ગયા જો એટલું યાદ રાખવા જેવી બહારની ગમે તેટલી વ્યક્તિ સાથે તમારા સંબંધ હોય છેલ્લે તો તમારે ઘરની પત્ની પાસે આવીને સમાધાન મેળવવું પડે બધા ત્યાં ગયા બધી રાણીઓએ કીધું હવે તમારે કંઈક કરવું પડશે એટલે રૂકમણીએ કીધું ચિંતા કરોમાં હું હમણાં આવું છું અને એને જઈને એક તુલસી દળ ઉપાડ્યું અને તુલસી દળ ઉપાડીને સામેના પાત્રમાં મૂક્યું એ ભેગું એક આ તુલસી દળ અને પેલા સોનામાં શું ફર્ક છે રૂકમણીના તુલસી દળની અંદર ભાવ ભર્યો છે હોય મૂક્યું તેમાં ભાર ભર્યો હતો આ જે ભેદ છે એવો ભેદ એમ તમારે એવું નથી સમાન ગણવું આમ ગણવું એનો મીનિંગ નથી આ હું ઉદાહરણ તમને એટલા માટે આપી રહ્યો છું ઇકાટ ટોલે નામનો જે બહુ મોટો સિદ્ધ પુરુષ છે રાઈટર એણે કહ્યું છે હાવ યુ ટેક ઇટ હાવ યુ મેક ઇટ તમે કોઈ પણ નિર્ણયને કેવી રીતે લ્યો છો અને કેવી રીતે તમે એની સાથે વ્યવહાર કરો છો એના ઉપર આધાર છે એ જ વાત ફરી એકવાર અહીં જ ભાવ તે જીત્યા સ્થિર જે સમબુદ્ધિમાં નિર્દોષ સમ છે બ્રહ્મ તેથી તે બ્રહ્મમાં ઠર્યા તમે જેને જુઓ છો જ્યારે જોઈ રહ્યા છો ત્યારે તમે એને બ્રહ્મ સ્વરૂપે જુઓ છો અહીંયા એક સમાન અવસ્થા છે ઉપર શબ્દ પ્રયોગ છે સમભાવ જેમનું મન સમભાવમાં સ્થિત છે એટલે કે સામ્યભાવ બધું સરખું છે એવું સ્વીકારીને જેમાં સ્થિર છે તેમણે આ જીવંત અવસ્થામાં જ સકળ સંસાર જીતી લીધો છે એ દૃષ્ટિએ તમે વિચારો કે મહાત્મા ગાંધીનું નામ આપણે પહેલાં કેમ લીધું હવે તમને મને સમજાશે એ ચર્ચિલ સાથે પણ બેસી શકે અને હરિજન સાથે પણ બેસી શકે નરસિંહ છે એ કૃષ્ણને એ મશાલ પણ પકડી શકે રાસલીલા જોઈ શકે અને એ જ નરસિંહ હરિજનવાસમાં જઈને ભજન પણ ગાઈ શકે આજે બે એકબીજા વિષમ વિપતગામી પરિબળો તમને દેખાય એ ભેગા બેસાડી શકે એવું વ્યક્તિત્વ મારું ને તમારું બનાવવું જોઈએ આપણને એવું કહેવામાં આવ્યું કે સમદર્શી જે લોકો હોય જેને બધું સમાન દેખાતું હોય ભેદ ન દેખાતો હોય બુદ્ધિ તર્ક ન કરતી હોય એવા જે સમદર્શી લોકો જે વાતાવરણ રચે એને સામ્ય અવસ્થા કહેવાય સમાન અવસ્થા કહેવાય અને એ સમાન અવસ્થાની અંદર તમે કોઈપણને મૂકો તો એને સમાન રીતે સરખી રીતે કોઈ જાતના ભેદભાવ વગર ટ્રીટ કરી શકે એને ટ્રીટ કરી શકે એટલે નિર્દોષ સમ છે બ્રહ્મ નિર્દોષ એના જેવો જે બ્રહ્મ છે તેથી તે બ્રહ્મમાં ટર્યા એટલા માટે એ બ્રહ્મમાં સ્થિત થતા હોય છે તમને બરાબર ખ્યાલ છે અને કદાચ મને ખ્યાલ છે ત્યાં સુધી ભાગવતમાં એ આવે છે પ્રસંગ આઈ એમ નોટ શ્યોર એબાઉટ ઇટ પણ કોઈએ એને શીખ્યું આ ગુરુકુળની અંદર કે ભાઈ દરેક બાબતમાં બ્રહ્મ છે એટલે આપણે બ્રહ્મને બ્રહ્મ તરીકે સ્વીકારવું શિષ્ય શિષ્યએ બરાબર મનમાં ભરી લીધું શિષ્ય આપણા જેવો થોડોક બિચારો નબળો હશે એટલે એને ભરી લીધું અને શિષ્ય રસ્તા ઉપર નીકળ્યો ત્યાં સામે એક માતેલો સાંઢ દોડતો દોડતો આવતો હતો હાહાકાર મચાવતો આવતો હતો અને માતે સાંઢ છૂટ્યો છે એનો હાહાકાર મચી ગયો હતો એ જોઈને એક બીજો શિષ્ય રાડો પાડતો હતો હટી જાજો હટી જાજો હટી જાજો માતેલો સાંડ આવે છે હટી જાજો પેલો ભાઈ દોડતા દોડતા માતેલા સાંડને જોયો ને એને એક જ વાત યાદ આવી કે ગુરુએ કયું છે કે બધામાં બ્રહ્મને જોવાનો છે હવે આ વાત પછી ગુરુએ આને કહી હતી માતેલા સાંડને તો કઈ નહોતી રાઈટ એટલે માતેલા સાંડે થયું જેવો બચ્ચે આવ્યો એટલે ઉલાડ્યો અને આમ અસ્તવ્યસ્ત થઈને પડ્યો પેલો જે જેને કહેવા આવ્યો હતો એ તાત્કાલિક ઉપાડીને ગુરુકુળમાં લઈ ગયો બધાએ કીધું કે શું થયું તો કે ગુરુજીએ કીધું હતું કે બધામાં બ્રહ્મ જુઓ તો મેં તો એનામાં બ્રહ્મ જોઈને સામે હૈલો ગયો તેણે આવું કરાય ગુરુજીએ કહ્યું કે બીજો બ્રહ્મ હૈલો આવતો હતો એ તને કહેતો હતો કે આ માતાલો સાંજ છે હટી જાજો હટી જાજો એ તને નહીં સંભળાણું તો કહેવાય તમે એવું તો સ્પષ્ટતા કરી નહોતી હવે ઠીક છે જે કાંઈ ચંદન લેપ કરવા હોય કરો ને સાજો કરો બીજું શું એટલે આ મુદ્દો એ છે કે તમારે સમજશક્તિ વાપરવાની છે સાવ ભગવાનને શરણે જાઓ તો ભગવાન એટલો બધો ફ્રી નથી સાહેબ એને તો બહુ બિચારાને કામ છે ઘણું કામ છે હવે તેણે એ વિશે એણે પોતે વિચારવું પડે એમ છે કે મારે આ જગતને થાળે કેમ પાડવું તો એમાં આપણે બને એવી નાની નાની વાતોમાં એને મુશ્કેલીમાં ન મૂકવો સાંઢ જોઈ તો પછી એમાં બ્રહ્મ જોઈને આપણે આગળ વધવું નહીં વિનોબાજી અહીંયા એક સરસ વાત કરે છે કે હું જ્યારે જમવા બેસું ત્યારે મને મારી માં કહેતી કે તુલસી ભૂખ્યા હોય ત્યારે બેટા આપણાથી જમી શકાય જાઓ તુલસીને પાણી તો પાઈ આવો આ સમાન છે મારી ભૂખ અને તુલસીની ભૂખ તુલસી પત્ર છે મારા ઘરમાં એક સરસ મજાનો તુલસીનો ક્યારો છે એ જમ્યો કે નથી જમ્યો એ મારે જોવું પડે એટલે આપણે કીધું તુલસી છે બાર તડકા મોજ ભલે ના મેં અગાઉ કહ્યું હતું કાગવાસ નાખી આવો ચાવ બાજુના ઘરમાં જઈને તમે ફળની પેશી દઈ આવો કારણ કે ઝાડ ભલે આપણા ઘરમાં ઉગ્યું હોય બાજુના ઘરમાં એનો પડછાયો પડ્યો છે એટલે એના ફળમાં બાજુના ઘરનો પણ એટલો ભાગ છે આ બિનોબાજીના માએ એને શીખવ્યું પરિણામે આ વાત યાજ્ઞિક સાહેબ એવું લાગે કે બિનોબાજીને ભૂદાન યાત્રા દરમિયાન કોઈ એવો પ્રશ્ન પૂછ્યો હતો કે તમને આ વિચાર ક્યાંથી આવ્યો કે તમે ભૂદાન યાત્રા શરૂ કરી આપણને જમન છે આપણને ખ્યાલ છે દક્ષિણ ગુજરાતમાં બહુ મોટું કામ કર્યું જવાદારાને જમીન આપી દીધું ત્યારે એણે જવાબમાં કહ્યું હતું કે આ વિચાર હું નાનો હતો ત્યારે મને મારી માએ આપેલો હતો જમવા બેસી અને એમ થાય કે આ મોટા ફળની આટલી બધી પેશી હમણાં આપણને ખાવા મળશે અમે ભાઈ બહેનો ગોઠવાઈ જઈએ ત્યાં એક વાટકીમાં કાઢીને આપે ને એમ કે બેટા બાજુમાં દેતો બાજુમાં તો કે બેટા આપણે ત્યાં ઝાડ છે પણ એને જોયું છે ને આ ફળ ઉગતું તો એનો લાગો પડે એમાં એવે ટાણે અમે જો આનાકાની કરતા તો અમને અમારીમાં એક વાત કહેતી કે બેટા દે તે દેવ અને રાખે તે રાક્ષસ તારે શું બનવું છે દેવ કે રાક્ષસ એમાંથી મને થયું કે ભૂમિ જો તમે એનો ઉપયોગ નથી કરતા એક્સેસ છે તો રાખીને રાક્ષસ ન થાવ દઈને દેવ દઈ જાવ એમાંથી ભૂધાણ યાત્રા હું ઘણી વખત બીજી ઘણી બધી બાબતોમાં કહેતો હોઉં છું કે પેઢી ઘડાય છે મા બાપ દ્વારા જ જ નીચે ચાર લીટી આપણે સ્કૂલને દોષ આપીએ તો વાંધો નથી કારણ કે કોકને માથે તો ઠેકરું ફોડવું પડે અને સસ્તું છે હવાલદારનું લોહી એટલે શિક્ષકોને કહીએ પણ આપણે ચૂક ચૂકી જઈએ તો જ એ શિક્ષકો સુધી જઈ શકીએ ઘરમાં રોજબરોજના વ્યવહારમાં તમે જેટલા સારામાં સારા સંસ્કાર સ્થાપી શકો એવા બીજે ક્યાંય ન સ્થાપાય આજે ગાંધીનો દિવસ છે ગાંધીની પણ વાત આ જ મુદ્દાથી કરી શકાય પણ એ કરવી નથી અત્યારના મારો વાત એ છે કે સામ્ય અવસ્થા સમાન અવસ્થા ઘરના ભાવાવરણમાં ઘડવી હોય તો કેવી રીતે તમે ઘડી શકો એવું નહીં માનશો સાહેબ કે આ બધી વાત છે એ અમુક લોકોને જ લાગુ પડે છે તમે વાંચજો કે જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલ્યું ત્યારે યુદ્ધ પૂરું થાય અને સાંજના સમયે એ સમયમાં એવું હતું સૂર્યાસ્ત થાય એટલે બ્યુગલ વાગી જાય અને બધા યુદ્ધ વિરામ થઈ જાય એવે ટાણે કોઈ એ સર્જિકલ સ્ટ્રાઇક કરવી પડતી નથી કારણ કે સર્જિકલ સર્જિયલી સ્ટ્રાઇક કરવાની કોઈ જરૂર નથી એવરીથિંગ વોઝ અંડર કંટ્રોલ પણ એ સમયે બધા લોકો પોતાના ઘા સાફ કરતા હોય પોતાનો ટેન્ટ સાફ કરતા હોય પોતાના જમવાની ચિંતા કરતા હોય ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ઘોડાઓ પાસે જાય અને ઘોડાના શરીર ઉપર પડેલા ઘા પોતે સાફ કરે એક શબ્દ વપરાણો છે ખરેરો કરે એને પાણી પીવા લઈ જાય આ કામ ભગવાન શ્રી કૃષ્ણ પોતે કરતા હતા આ વાત એના માટે ઘોડોય સરખો છે ને એના માટે અર્જુનય સરખો છે અર્જુનને જોઈએ છીએ તે અર્જુનને આપવાનું ને ઘોડાને જોઈએ છીએ તે ઘોડાને આપવાનું આ અવસ્થા એ હકીકતમાં સામ્ય અવસ્થા છે તમને સમગ્ર વસ્તુ સમાન લાગતી હોય તો આ અવસ્થામાં પ્રાપ્ત થાય આ વાત મેં એટલા માટે અહીંયા રજૂ કરી છે કે આપણો દોર અત્યારે એવો શરૂ થઈ રહ્યો છે જેમાં આપણે કોમ કોમ વચ્ચેના અંતરને વધારવા માટેનો વ્યવસ્થિત પ્રયાસ કરી રહ્યા છીએ અને ત્યારે જ્યારે આપણે ગીતામાં સામ્ય વાત સામ્ય વ્યવસ્થાની વાત કરતા હોઈએ સમદર્શીની વાત કરતા હોઈએ ત્યારે આપણી પાસે એવા પુરાવાઓ છે કે જેને મુસ્લિમ કલ્ચરની અંદર હાઈએસ્ટ શાયર કહેવાયા એને એક મુસ્લિમ રાઈટર અને જીનિયસ પર્સન સાબિત કરી આપે છે કે આ અદ્વૈતનું પરિણામ છે એ અહીંયા છે જે અદ્વૈત માટે થઈને આપણે હિન્દુ સંસ્કૃતિમાં જીવી રહ્યા છીએ તો જુદો નથી હું અને તું જુદો નથી મારામાં જે આત્મા છે એ જ તમારામાં છે અને એ બેનો સરવાળો છે એ જ પરમાત્મા છે કોઈ ત્રીજું જુદું નથી એ ક્લેરિટી કરવા માટે મેં આ વાત અહીંયા મૂકી વિસ્મો ન રાચે તે મળે પ્રિય નહીં મુંજાય અપ્રિય અમૂઢ સ્થિર બુદ્ધિ તે બ્રહ્મજ્ઞ બ્રહ્મમાં ઠર્યો પેલું વિધાન બહુ સરસ છે કે કેવો કેવો જ્ઞાની બ્રહ્મમાં ઠરે છે જેને પ્રિય મળી જાય તો બહુ જ ઉછળી પડતો નથી જેને અપ્રિય વસ્તુ મળે તો એને કોઈ ઉદ્વેગ થતો નથી આવો જે સમાનાર્થી છે સ્થિર બુદ્ધિનો છે એ સ્થિર બુદ્ધિની વ્યક્તિને બ્રહ્મ વેતા કહે છે જે મોહરહિત છે જે કાંઈ આવ્યું તેનો સ્વીકાર જે ન મળ્યું તેનો પણ સ્વીકાર એમનું ધ્યાન એક જ બાબત ઉપર છે કે મારાથી કશું ખોટું ન થઈ જવું જોઈએ કે જે આ જે આખી વિચારસરણી ચાલી રહી છે એનાથી અલગ થાય તુલાધાર વૈશ્યની વાત રશ્મિને ખ્યાલ છે કે જાજલી નામનો બ્રાહ્મણ હતો અને એને કોઈએ એમ કહ્યું કે તું તુલાધાર પાસે જા તુલાધાર છે એ તો વેપારી છે તો કે ત્યાં જઈને તું એ શું કરે છે જાણ તો તારામાં જ્ઞાન ઉમેરાશે તો એ ગયો તુલાધાર તો બીજું કંઈ કરતો જ નું નામ તુલાધાર પડી ગયું હતું ખરેખર એવું હતું નહીં પણ એણે એમ જ કહ્યું કે તમારી પાસે હું જ્ઞાન લેવા આવ્યો તો ભાઈ મારી પાસે તો બીજું કંઈ જ્ઞાન નથી હું તો એક જ વસ્તુ યાદ રાખું છું કે કંઈ પણ તોડું ત્યારે આ ત્રાજવાની દાંડી સીધી રહેવી જોઈએ સામે ગ્રાહક તરીકે છોકરું આવે તોય સિદ્ધિ જ રહેવી જોઈએ અને સામે ગ્રાહક તરીકે મૂર્ખ માણસ આવે તોય સિદ્ધિ જ રહેવી જોઈએ બસ હું એક સિદ્ધાંતને વળગી રહ્યો છું અને એને જો તમે જ્ઞાન કહેતા હો તો તમે લઈ જાઓ સી કેટલાક આપણા આપણા જે વાત અત્યારના જાવેદ એ કરી એવા આપણા જેટલા જેટલા તમે સંતો મહંતોની વાત સાંભળો તો એ બધા એકદમ કામ કરતા લોકો છે કોઈ મોચી છે કોઈ વસ્ત્ર વણે છે કોઈ માટી ગુંદે છે કોઈ કુંજાઓ બનાવે છે અને એમાંથી ચામડું કમાવાનું કામ કોઈ કરે છે એમાંથી એ બધા સંતો બન્યા છે એવું માનવાને કારણ નથી કે અતિ બ્રાહ્મણ હતા એ લોકો જ આ બન્યા બન્યા છે અતિબ્રાહ્મણો પણ બન્યા છે ના નહીં કહીએ પણ જેને તમે નિમ્ન કામ કહો જેને આપણે હીન કહીએ કે આ કામ કેમ કરવું એમાંથી પણ આપણી પાસે આવા સંતો આવ્યા છે ગોરા કુંભાર માટેની અત્યારે જ એક વાત ચાલે છે તો એ ગોરા કુંભારે માત્ર માટી ગુંદવાનું જ કામ કર્યું પણ એ માટી ગુંદનારા માણસની એટલી બધી આસ્થા પોતે જે માટી ગુંદે છે એમાં હતી કે એને જોઈને એને પ્રમાણિત કરવામાં આવ્યો કહેવામાં આવ્યું કે ગોરવકુંભાર જેને ટાપલી મારશે અને ગોરવ કહે કે આ માણસને ટાપલી મારું છું આ કાચું માટલું છે એટલે એ કાચું નક્કી થશે આવું કામ એની પાસે કરાવવામાં આવ્યું કેમ તો કે માટલા ઘડવાનો એટલો સારો અનુભવ છે કે કોઈ પણ માટલાને આમ વગાડે એટલે કહી દે કે આ બરાબર આ કાચું આ કામ જેની પાસે કરાવવામાં આવ્યું એ ગુરા કે માટલા તો પાક્કા ઘડું છું મારા જીવનના માટલાનું શું એના માટે હું શું કરી રહ્યો છું અને એમાંથી પોતાના તરફ વળ્યો અને આપણી સામે બહુ નામધારી વ્યક્તિ તરીકે આવ્યો વિષયોમાં અનાશક્ત જાણે જે આત્મમાં સુખ તે બ્રહ્મયોગમાં યુક્ત અક્ષય સુખ ભોગ વેરી ક્લિયર વિશેષ કોઈ ચર્ચાની જરૂર નથી પણ પ્રશ્ન આપણી પાસે એક જ આવીને ઊભો છે બ્રહ્મયોગમાં યુક્ત જે બ્રહ્મયોગની વાત હમણાં આપણે સામ્યાવસ્થા વસતા વખતે કીધી કે બ્રહ્મ વેતા તમે બની શકો એ જ વાત તમારે અહીંયા કહેવાની સોનો અજામ નામનો એક આવો જ એક સંત થઈ ગયો અને એ બીજું કશું કરતો નહોતો લોકોના કાનમાંથી મેલ કાઢી આપતો હતો લોકોના માથાનો મેલ સાફ કરી આપતો હતો અને કોઈએ એને કહ્યું કે આ શું તું બધાના માથા સાફ કર્યા કરે તને શું મળે અને એને લાઈટ થઈ ગઈ વાત તો સાલી સાચી છે આપણે થોડો આ કોકનું જ કામ કરીએ છીએ એને વિચાર આવ્યો કે એ લોકોના માથાનો મેલ કાઢતા કાઢતા મારી બુદ્ધિમાં મેલ ભેર્યો છે કાઢવાની તો શરૂઆત કરું એન્ડ હી સ્ટાર્ટેડ એનું આખું જે ચિત્ત હતું એ અંદર તરફ વળ્યું અને અંદર તરફ વળ્યું એમાંથી એ માણસ પૂજવા યોગ્ય વાતો કરનારો આપણો સંત થયો તો તમને કોઈ પણ સમયે એવું લાગે કે જ્યારે તમને એક નાનકડો અવાજ નાનકડો શબ્દ નાનકડું કોઈનું વાક્ય એ સ્પર્શી જાય અને તમારામાં બદલાવ આવી રહ્યો છે એવું જો થાય તો સમજવું કે થી ઇઝ ધ રાઇટ ટાઈમ ધીસ ઇઝ ધ રાઈટ ટાઈમ ટુ ફોલો ધેટ વોઇસ ઓર ધ પર્સન ઓર એનીથિંગ એલ્સ એ સમય જો આપણે ચૂકી ગયા તો મુશ્કેલી થાય કે બ્રહ્મયોગમાં યુક્ત અક્ષય સુખ ભોગવે એને સુખની પછી કોઈ ચિંતા કરવાની રહેતી નથી બાવીસમાં શ્લોકથી ગીતા પોતાનું પ્રકરણ બદલે છે અહીંયાથી આપણને એમ લાગે કે એ આપણને થોડું ઉપદેશાત્મક વાત કરે છે અને એમ કહે છે કે જીવનના પાંચ પ્રકાર છે આના વિગતો એમાં આપી છે એટલે હું એમાં જતો નથી પણ ઇન્દ્રિયના ભોગ ભોગવવા છે કે શું છે કારણ કે તમે ભોગવાળી તમારી જીવન પદ્ધતિ કરી શકો જીવન તમારું પાપમય પણ હોઈ શકે જીવન તમારું ભોગમય પણ હોઈ શકે જીવન તમારું જ્ઞાનમય પણ હોઈ શકે જીવન તમારું તપોમય પણ હોઈ શકે જીવન તમારું પ્રભુમય પણ હોઈ શકે ઇટ ડિપેન્ડ્સ અપોન યુ કે તમારે શેની સાથે તમારી જાતને ભેળવવી ઉભી છે તપોયુમયનો અર્થ એવો છે બધું જ છોડી દેવું અને જે કાંઈ એક વસ્તુ કરીએ છીએ એની પાછળ લાગી જવું પૂરી નિષ્ઠાથી લાગી જવું યાદ રાખીએ તપનો અર્થ બીજો કાંઈ નથી સાહેબ મારીને બેસો અને આજુબાજુમાં રાફડા થાય તો તપને ને આવી જે બધી વાતો આપણે જાણીએ છીએ એ તપ એ સમયમાં હશે કદાચ હવે તો રાફડા એટલા સમજૂ થઈ ગયા છે કે આપણી આજુબાજુ થતા નથી એટલે બહુ ક્લિયર છે કે જે કરો છો જે કરો છો તે પૂછો તમારી જાતને કરવા યોગ્ય છે જવાબ મળે હા તો પૂરી નિષ્ઠાથી એમાં છૂટી જાઓ તો તમે તપોમય જીવન જીવો છો તમને ભોગની જ માત્ર ઈચ્છા છે તમને શેમાં રસ છે ફ્લેટમાં રાચ રચીલું વસાવ્યું એનો આનંદ છે કે ફ્લેટમાં જે દંપતી રહે છે તે સુખથી રહે છે એનો આનંદ છે નક્કી કરો એમ કહેવાય છે કે જે અંદરથી ખૂબ ખાલી હોય છે એ ભરછક ફર્નિચર બનાવતા હોય છે આવું મનોવૈજ્ઞાનિકોનું એક તારતમ્ય છે કે જે અંદરથી ખાલી છે એ બહાર બધું ભર્યા કરે છે કેટલાક લોકો ફર્નિચર બદલ્યા કરે બદલવાનું એટલા માટે કે એની પાસે બદલી શકાય એવી એક જ વસ્તુ એ છે તો તમારે શેમાંથી કરવું છે ગીતાજીના આવા અધ્યાયો સાંભળ્યા કરવા છે ગીતાજીનું ચેન્ટિંગ કરવું છે ઘણા લોકો વચ્ચેથી શ્લોક બોલી શકે કે વચ્ચેથી બોલવું બોલો તમે તમે મને કોઈ પણ ક્લુ આપો હું બોલી જઈ શકું પણ અહીંથી દાદરો ઉતરે ત્યારે આચરણમાં કશું ન હોય તો એ ચેન્ટિંગના નકામું છે તમારે જે કરવાનું છે તે શું કરવાનું બરાબર યાદ રાખો ઉપજે ને વળી નાશે તમારે ઉપજાવાનું છે જે કાંઈ પ્રાપ્ત કરવું છે શું કરવું છે માત્ર છેન્ટિંગ કડકડાટ પંદરમો અધ્યાય આવ્યો એટલે તરી ગયા ના પણ એ પંદરમા અધ્યાયને જીવનમાં ક્યાં મૂકીએ છીએ કદાચ ગીતાનો એક શ્લોક આવડતો હોય તો વાંધો નથી પણ જો એને જીવનમાં અમલમાં મૂકતા હોઈએ તો આપણું જીવન પ્રભુમય છે પ્રભુમય થવા માટે બીજું કશું કરવાની આવશ્યકતા નથી તમે મને થોડી વાર ઝાકીર સમજી લેજો એમ કે છે કે મારો જ્યારે જન્મ થયો અને હું હોસ્પિટલેથી મારી મા મને લઈને આવી ત્યારે અમારા કુટુંબની અમારી પેઢીઓની એક પરંપરા હતી કે સંતાન છે એને પિતાના હાથમાં મૂકવામાં આવે અને પિતાના હાથમાં મૂકે પછી પિતા એના કાનમાં કોઈ શ્લોક બોલે સારા વેદ વાક્યો બોલે કશું બોલે અને એના દ્વારા એ બાળકમાં સંતાન સંસ્કારની શરૂઆત થાય એમને કહ્યું હું આવ્યો અને મને ઉપાડીને મારા બાપના ખોળામાં મૂક્યો એટલે મારા બાપે પોતાના કાન પોતાનું મોઢું મારા કાન પાસે લઈ અને તબલાના રીધમ બોલવાની શરૂઆત કરી નથી એટલે મારી માએ કીધું કે આ શું બોલો છો તમારે તબલાના બોલ નથી બોલવાના આપણો શ્લોક બોલવાનો છે આ સંતાન છે એના સંસ્કાર રેડવાના છે તો ત્યારે આપણને ખબર છે પંડિત કલ્લા રખાજીએ કહ્યું મારા સંસ્કાર તો આ તબલાના બોલ છે એના આધારે હું આટલો વિક્ષો વિખ્યાત બન્યો છું અને આ મારા કુળની પરંપરા છે એટલે મારા દીકરાના કાનમાં હું આ બોલું છું એ શ્લોકથી પણ ઉત્તમ છે શ્લોકથી પણ ઉત્તમ છે એટલે ના ના આપણે તો ભાઈ સામવેદી લોકો છીએ એટલે આમ જ બોલાય આપણે ઋગ્વેદી છીએ એટલે આમ બોલે એવું કાં આવતું નથી સાહેબ આપણે એવો બહુ અહમ લઈને ફરતા હોઈએ છીએ કે આપણે જ માત્ર શાસ્ત્રોમાં માનીએ ના આ શાસ્ત્રથી પણ ઊંચી વાત છે કે હું નથી આગળ આવ્યા છીએ તબલાના બોલથી આગળ આવ્યા છે માટે હું એના કાનમાં તબલાના બોલ એ જ આપણી સંસ્કૃતિ છે એ જ આપણી પ્રાર્થના છે મુસ્લિમ કલ્ચરની અંદર પણ આ વાત આપણે આજે જોઈએ છીએ ગલ્લા રાખાનું નામ વિશ્વની અંદર મોટું છે કારણ કે એના કાનની અંદર એ શબ્દો મૂકવામાં આવ્યા હતા ઉછળતા કાળની અંદર મેં એક વખત કહ્યું હતું કે સાઉથની અંદર આજે પણ એવો રિવાજ છે કે અક્ષય અક્ષયતૃતિયાને દિવસે શાળામાં વિદ્યાર્થીને બેસાડવામાં આવે ત્યારે મંદિરે લઈ જવામાં આવે શ્રીફળ અને સાકર ધરવામાં આવે અને ત્યાંના જે મહારાજ હોય એ ત્યાંથી એક રૂપિયાનો ટોકન ઉપાડે અને એ ભગવાન પાસે મૂકી બાળકની જીભ બહાર કાઢવાનું કહેવામાં આવે એની ઉપર એ સિક્કાથી ઓમ લખે એ ઓમ લખે એટલે એનું ભણવાનું શરૂ થયું કહેવાય આજે પણ છે ભારતની અંદર છે તો આ જે પ્રક્રિયા છે તો પ્રભુમય બનવું એટલે શું સંસ્કાર એટલે શું બહુ સિદ્ધિને ને સાધ કોઈ બહુ મોટું કલમજી વાત જ નથી આપણે એને ઘણી બધી વાર બહુ મોટું રૂપ આપી દેતા હોઈએ છીએ પણ રિયાલિટી ઇઝ દિસ કામને ક્રોધના વેગો છૂટ્યા પહેલા જ દેહથી અહીં જ જે સહી જાણે તે યોગી તે સુખી નરક યાદ એ રાખવાનું છે સાહેબ કે તમને સુખી કોણ છે એમ કહેવાનું છે તો એમ કહે છે કે તમને કામ અને ક્રોધ છેલ્લે સુધી રહેશે એવું નહીં માનશો એના વિકરનું કોઈ હોઈ શકે નહીં હા તમને મેં વચ્ચે કહ્યું એવી કોઈ ચોટ લાગે કોઈનો એકાદો શબ્દ ગહન ગૂઢ કાનમાં પડી જાય તો જુદી વાત છે બાકી કામ અને ક્રોધે ચાલવાના છે પણ શરીર છોડતા પહેલાં કામ અને ક્રોધના વેગને જો તમે સહન કરતાં શીખી જાઓ ફરિયાદ કર્યા વગર સહન કરતાં શીખી જાઓ જાણે કાંઈ બન્યું જ નથી તમે જોઈ શકો કે અપાર દર્દથી પીડાતો દર્દી પડ્યો છે અને છતાંય તમે જઈને કહો કેમ છો તો બહુ આનંદ છે એને જોઈને આપણને એમ થાય કે આમાં આનંદ ક્યાં છે પણ એ સહન કરતાં શીખી ગયો છે એટલે તે સુખી છે એનાથી સુખી બીજું કોઈ નથી આપણને એ પણ ખ્યાલ છે કે તમે એક વસ્તુ મનમાં ધારી લ્યો તો એ વાતને સપોર્ટ કરવા માટે આજુબાજુની બધી જ શક્તિઓ તમારી ભેગી હોય છે તમે જો દુઃખી છો એમ માની લેશો તો તમારા જેટલું પરમ દુઃખી કોઈ નથી અને તમે જો સુખી છો એમ માની લેશો તો તમારા જેવું અપરંપાર સુખી બીજું કોઈ નથી ડિપેન્ડ્સ અપોન યુ તમે અંદર શું ઇનપુટ આપો છો એના ઉપર આધાર છે આપણે ઘણીવાર એવું કહેતા હોય છે કે એવી કાંઈ અસર થતી હશે થાય છે જર્મનના સાયન્ટિસ્ટે પુરવાર કર્યું છે કે તમે શું બોલો છો એની પણ અસર છે અને અસર એટલે સોલિડ અસર કરે ભારતીયોના અથાણા ઉપર થયેલો પ્રયોગ અત્યારના વર્લ્ડમાં ફેમસ બન્યો અથાણા એક જ સરખામાંથી બનાવવામાં આવ્યા અને બે ભાગ કરવામાં આવ્યા એક બરણીની અંદર અથાણું ભર્યું એટલું જ અને એમાંથી જ બીજી બરણીમાં ભરવામાં આવ્યું પહેલી બરણીને બંધ કરતાં પહેલાં કહેવામાં આવ્યું કે એટલું બોગસ્યું છે ખાટું થઈ જવાનું સાલું બરાબર થયું નથી ઠીક છે બગડ્યા પૈસા મૂકી દો કર્યું બંધ અને બીજાનું ઢાંકણું ખોલીને કીધું આ અથાણું બરાબર જામવાનું છે આમાં પૂરેપૂરી ધ્યાન આપ્યું છે થઈ જવાનું હતું તું તો એક જ અથાણું ત્રણ મહિના પછી જોયું તો આ જમણા હથવાળી બરણીનું અથાણું બગડેલું હતું પુરવાર કરવામાં આવ્યું છે કે તમે જો હવાની અંદર નકારાત્મકતા ફેલાવવાની શરૂઆત કરો ત્રણ મિનિટની અંદર આખું વાતાવરણ નકાર થઈ જઈ શકે છે પ્રયોગ કરજો સ્કૂલના લોકો ઘણા બેઠા છે એટલે એને ખ્યાલ છે પ્રાર્થનામાં બેઠા હો ત્યારે બાળક સામે આમ આમ કરજો ખાલી આટલું જ બાળક તો બિચારો આપણે જેમ કરીએ એટલે એ આમ આમ કરવાનું શરૂ કરશે અને એની સામે બાળકની સામે આમ કરજો એટલે થોડીક બાજુવાળો કહેતો કે ના વેરી ઇઝીલી નકારાત્મકતા ફેલાવવી એટલે શું સાહેબ બહુ જ ઈઝી છે અત્યારના કોઈ અહીંયા આવીને માત્ર વાત કરે તમને ખબર છે નીચેનો સ્લેબ જરાક ઢીલો થઈ ગયો છે પૂરું થઈ ગયું કોઈ નહીં વિચારે કે ભાઈ આવ્યા ત્યારે મારા જેવો ચડીને ઉપર આવ્યો કાંઈ તકલીફ નથી થઈ ઢીલો થાય કેવી રીતે પણ એ વિચાર નથી આવતો તો મુદ્દો આજે એ તમારી સામે આવે કે સુખી કોણ જે છેલ્લે સુધી પોતે કામને ક્રોધના વેગો છૂટ્યા પહેલાં જ દેહથી અહીં જ જે સહી જાણે તે યોગી તે સુખી નર અહીંના અહીંયા તમારે ભોગવી જવાનું છે આવતા ભાવમાં આમ થશે આવતા ભાવ જેવું છે નહીં સાહેબ આવતીકાલે જીવ્યા તો આવતો ભાવ આજે મર્યા તો આ ભાવ પૂરો કોઈ ચિંતા કરવાની જરૂર નથી આજનો હિસાબ આજે પૂરો કરવો સ્વામી વિવેકાનંદે કહ્યું છે રોજ રાતે સુવો ત્યારે નક્કી કરો કે મૃત્યુ થઈ રહ્યું છે પાક્કું મનને કહો કે મૃત્યુ થઈ રહ્યું છે એ કહીને સુશો તો બીજા દિવસે સવારે લાગશે કે મારો જન્મ થઈ રહ્યો છે તૈયાર રહો એને નાનકડું મૃત્યુ કે છે તો નાનકડું મૃત્યુ લઈને સુવો તો સવારે ઉઠશો ત્યારે આનંદનો પ્રભાત તમારા માગે ઉગી જશે પ્રકાશ સુખ ને શાંતિ જેને અંતરમાં મળ્યા થયેલો બ્રહ્મતે યોગી બ્રહ્મ નિર્વાણ પામતો જેને આટલી વસ્તુઓ બરાબર મળેલી છે એને બ્રહ્મ નિર્વાણ પામવાનું કામ કેવી રીતે શક્ય છે અહીંયા એક શબ્દ પ્રયોગ તમારી સામે કયો છે પ્રકાશ સુખ ને શાંતિ જેને અંતરમાં મળ્યા અંદર બહાર તો હોય છે આ બધું અત્યારના એસી ચાલે છે તો સુખ છે બધા કોઈ બોલતા નથી તો શાંતિ છે અને પ્રકાશ છે તો તરફ એ તો બહાર છે છતાં અંદરના લોકો વિચારતા હશે કે છૂટ્યા પછી કેવી રીતે જાશું કોને સુખ લિફ્ટ આપો એને અંતર સુખ નથી એ સુખ બાહ્ય પડ્યું છે થયેલો બ્રહ્મ તે યોગી બ્રહ્મ નિર્વાણ પામતો બ્રહ્મ નિર્વાણ ત્યારે જ પામે છે કે જ્યારે બાહ્ય સુખમાંથી પોતાનું ધ્યાન અંતઃ સુખ તરફ જાય છે આપણને બરાબર વચ્ચે ચર્ચા કરી હતી કે ભગવાન શ્રી કૃષ્ણ જે કહી રહ્યા છે એ અર્જુનના અંતઃ સુખને દંઢોળવા માટે કહે છે બહારથી તો સુખી છે ભગવાન એની સાથે છે સારથી તરીકે એને કંઈ કરવાની જરૂર જ નથી પણ અંદરથી બિચારો હારી ગયો છે આત્મવિશ્વાસ ખોઈ બેઠો છે મારાથી નહીં થાય એવું કઈ બેઠો છે એ અંદરના સુખ મળે એટલે એને કહી રહ્યા છે કે ભાઈ બધું તારી પાસે છે આપણે ટ્વેન્ટી ફાઈવ પામતા બ્રહ્મ નિર્વાણ ઋષિઓ ક્ષીણ પાપ જે અસંશયી હિતે મચ્યા તમે જરા એનો બ્રીફ વાંચશો તો તમને ખ્યાલ આવશે જેમના સઘળા પાપ પ્રાપ્ત થતું નથી એ જો થઈ જાય તો તો આપણી યાત્રા ત્યાં જ પૂરી થઈ જાય એટલે અહીંયા ભલે કહ્યું સઘળા પાપ નષ્ટ થઈ ચૂક્યા છે જેમના સઘળા સંશયો જ્ઞાન દ્વારા નિવૃત્ત થઈ ચૂક્યા છે બધું જાણી લીધું બનતું નથી જેઓ સર્વ પ્રાણીઓના હિતમાં રત છે સર્વ પ્રાણી એકો એક જીવ તેમજ જેમનું જીતાયેલું મન નિશ્ચળ ભાવે પરમાત્મામાં સ્થિર છે એવા બ્રહ્મ વેતા માણસો આટલી શરતો એણે આપી છે આમાંથી કોઈ પણ એકાદ શરત તો આપણે ચૂકી જવાતી હોય છે એટલે આપણને ખ્યાલ છે કે મુશ્કેલી ત્યાં આવીને ઊભી રહે છે પણ બ્રહ્મ નિર્વાણનો અર્થ એવો છે કે જેમાં તમારે ઈશ્વરની સાથે પ્રયાણ કરતા હો ચો તરફ જે બ્રહ્મ વ્યાપ્ત છે એમાં તમે ભળી ગયા હો એમાં તમે લીન થઈ ગયા હો એવો ભાવ તમને લાગવા માંડે કોઈ બીજું ન લાગે કશું દુઃખ ન લાગે પાપ પાપ ન લાગે પુણ્ય પુણ્ય ન લાગે આપણે આગળ કયું પ્રિયથી જેને આનંદ ન થાય ને અપ્રિયથી જેને દુઃખ ન થાય આવું જો પ્રાપ્ત કરો તો તમે ત્યાં પહોંચી શકો છો ટ્વેન્ટી સિક્સ બહુ સરસ મજાની વાત જ્ઞાન વધતા જ્ઞાનવત્તા ગમન એટલે જ્ઞાન સાથે જવું એમાં જ્યારે તમે પ્રાપ્તિ ઉમેરો એટલે કે જ્ઞાન અને ગમન બંનેની પ્રાપ્તિ થાય ત્યારે તમારું ઋષિપદ પ્રાપ્ત થાય જ્યાં જાઓ છો ત્યાં તેને પ્રાપ્તિ છે જે સ્થળે જાઓ છો તે સ્થળે તેને રૂચે છે એ પલાઠી મારે એને ધ્યાનમાં બેસી જઈ શકે છે સ્થળ સાથે એને કોઈ સંબંધ નથી તો એ ઋષિ છે આવી પ્રાપ્તિ છે એ ઋષિ જે વાત કરી તે કામને ક્રોધથી મુક્ત એક જ વાત આપણને અગાઉ કરી હતી તે જ આગળની વાતનું દ્રઢીકરણ આ શ્લોકમાં છે જીવન ઉપર કોનો પ્રભાવ છે મિત્રો યાદ રાખવા જેવો બે બાબતનો પ્રભાવ પાકે પાકો છે એક વ્યક્તિના અમુક ગુણો અથવા વ્યક્તિના અમુક દોષો જીવન ઉપર પ્રભાવ પાડતા હોય છે હવે આપણું કામ શું બને આપણું કામ એ બને છે કે કામ ક્રોધના પ્રભાવમાંથી મુક્ત થવું મને હમણાં ભાઈ છે એ જ પૂછતા હતા પ્રશ્ન જેમણે માયાનો પ્રશ્ન પૂછ્યો હતો માયા નાની મોટી હોય તો નીકળી જાવું કેમ એ મને પૂછતા હતા કે આ કામ ક્રોધ લોભ મોહ મત્સર એ બધું બહુ નડે છે નીકળવા માટે મેં કીધું એ શબ્દો ભૂલી જાઓ કારણ કે શબ્દો જ આપણને નડતા હોય છે કંઈક કરવા જાય એટલે અંદરથી એમ થાય કે આ ક્રોધ છે લાવો તો જરાક જોઉં આ કામ છે નહીં સહજ બની જાઓ એટ ઇઝ બની જાઓ જેટલા તમે એટીઝ ટીઝ બનશો જેટલા તમે સહજ બનશો એટલું તમારું કામ ક્રોધ એની બેળે ઘટશે એને મેઝર કરવાનું ન રાખો સર આપણે દરેક વખતે માપતા નથી હોતા તાવ ચોવીસ કલાકે એકવાર મપાય દર દસ મિનિટે થ્રે મીટર માપીએ કેટલે પહોંચ્યો કામ ગોળ્યું ના એમ નહીં ક્રોધ ઓછો થયો પાછા આપણે આપણને જ પૂછીએ ક્રોધ ઓછો થયો એ આપણને ન ખબર પડે ઘરે જેની ભેગા રહેતા હોય એને ખબર પડે તો આની ચિંતા છોડો પણ જે કાંઈ કરો છો તે સહજ રીતે સાધના કરતા હો તેમ અને ચિત્તને સતત એમાં પરોવીને કરવાની શરૂઆત કરશો તો કામ ક્રોધ તમારાથી મુક્ત રહેશે અને તમે સમગ્ર રીતે રહે તે આત્મજ્ઞાનીને બ્રહ્મનિર્માણ પાસમાં સત્યાવીસ અઠ્યાવીસ સાથે છે અને એની વાત પણ ટૂંકમાં છે સાથે એટલા માટે રાખ્યા છે કે આપણી સમક્ષ એને વાત કરવી છે સાધના કરનારા સાધકે બે બાબતોનું ધ્યાન રાખવાનું છે એક અંતઃમુખ થવાનું છે બહારથી અંદર આવવું અંતઃમુખ થવાનું છે અને બીજું છે એ અંતમુક્ત થતાં થતાં મુક્ત દશાનો અનુભવ કરવાનો છે આપણે પ્રયાસ કરીએ છીએ સે વાંક બંધ કરીને ધ્યાનમાં બેસવાનો કે અંદર જવાનો પણ જેવા અંદર જવાનો આપણો પ્રયાસ કરીએ કે તરત જ આપણને એ થાય છે કે હવે હું મુક્ત દશાનો માં આવી ગયો કે નથી આવી ગયો એમ આઈ ફ્રી ઓર નોટ હવે જો તમે મુક્ત દશાને ઝંખતા હશો તો તમે અંદર નહીં રહી શકો કારણ કે મુક્ત દશા બહાર તમે શોધવાના છો ઇફ યુ ફીલ રિલેક્સ્ડ તો મુક્ત દશા છે એક જગ્યાએ એવું પણ કહ્યું છે કે જેને આંખ બંધ કર્યા પછી ખોલતી વખતે દુઃખ થાય એ ખરેખર ધ્યાનમાં બરાબર બેઠો છે જેને આંખ ખોલવી એ ગમે નહીં આમે આ પ્રયોગ કરજો બહુ સહેલો છે ધીમે ધીમે આપણે એમાં પારંગત થઈ શકીએ એમ છીએ બધી જ બાબતોને એક બાજુ મૂકીને આંખ બંધ કરીને બેસો અને આંખ બંધ કરીને તમે જેવા બેસો એટલે તાત્કાલિક તમને ખ્યાલ આવશે કે ખોલતી વખતે તમને થોડી વાર લાગશે ધ્યાનમાં બેસે છે અને ખ્યાલ છે કે આંખ ખોલતા પહેલાં તમે હાથને મસડો છો અને પ્રકાશને ઢાંકો છો શું કામ ઢાંકો છો કારણ કે તમારી આંખ બંધ કરવાથી અંદર તમે ઉતર્યા છો એનો એક નિજી પ્રકાશ ઓજસ ઉત્પન્ન થયું છે એને તમે સંગોપવાનું કામ કરો છો આમ હાથ રાખવા એને સંગોપવું કહેવાય ભેગું કરી લેવું તો આ પ્રક્રિયા તમને જો થાય કે ભાઈ આંખ ખોલી તો મજા ન આવે થોડીક વાર આપણે સેટ ન થઈએ તો સમજવું કે સાધનામાં આપણે પ્રવૃત્તિ કરી રહ્યા છીએ અને ધીમે 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 કરતાં આપણે મુક્ત અવસ્થા તરફ આગળ વધી રહ્યા છીએ મિત્રો અહીંયા એક મોક્ષ પારાયણ એવો શબ્દ છે એની મારે ખાસ ચર્ચા કરવી છે એટલા માટે કરવી છે કે આ મોક્ષ શબ્દ છે એ આપણને બહુ હેરાન કરતો હોય છે અને આપણે ઘણા બધા ધર્મો તો આપણને મોક્ષમાં જ રાખ્યા કરે છે એ લોકોને પોતાનું કામ કરવું એટલે છેલ્લે મોક્ષ મળવો હોય તો આટલું કરવું પડે એવું કહે એટલે આપણે પાછા પાંચસો એક મૂકીએ અને પછી એ કરાવે ત્યાં ચાંદલો કરીએ તો વોટ ઇઝ ધીસ મોક્ષ પરાયણ એના માટે આ શ્લોક બે બરાબર સમજવા વિષયોને કર્યા દૂર વિષયો દૂર થયા દૃષ્ટિ ભૂમધ્યમાં ધરી આ તમને ખ્યાલ છે નાકથી આવતા જાતા પ્રાણાપાન કર્યા સમ નાકમાંથી આવવા જવાની શ્વાસ અને ઉચ્છવાસની પ્રક્રિયા સમાન થઈ ધીમે ધીમે પ્રાપ્ત કરી શકાય છે વશેન્દ્રિય મનોબુદ્ધિ મુનિ મોક્ષ પરાયણ જેણે મનોબુદ્ધિને વશ કર્યા ટાળ્યા ઈચ્છા ભય ક્રોધ એ મુનિ મુક્ત તો સદા એ મોક્ષ પ્રાપ્ત કરે છે આટલી વાળું પણ આપણે એમ થાય કે મોક્ષમાં સાત પ્રકારની પારાયણતા છે અથવા તો બંધન છે સાત પ્રકારના બંધનને તમે છોડવા હોય તો શરૂઆત કુદરતી બંધનથી થાય ઋતુના ફળ છે ઋતુની અસર છે કુદરતી બંધન છે રાત દિવસ થાય છે એ કુદરતી બંધન છે તમારે એમાંથી મુક્ત થવું હોય તો એને એક્વેન્ડ થવું પડે યુ કે નોટ ચેન્જ ઇટ તમને એમ થાય કે અત્યારે નથી સુવું આપણે અંધારું થઈ ગયું શું ફરક પડે ના એમ નહીં ચાલે એમ દૂર નહીં થાય તમે બેઠા રહેશો તો તમારી ઊંઘ જશે સવાર તો એના ટાઈમે થશે તો આ પેલું કુદરતી બંધન છે બીજું આવે એ ધર્મનું બંધન આવે જેને આપણે લોકોએ સામેથી ઓરી લીધેલું છે ધર્મ બંધન ન હોય ધર્મ તો મુક્તિ હોય પણ આપણે ત્યાં બન્યું જેવું કે ધર્મ એ બંધન બન્યો ત્રીજું રાજ્ય બંધન હોય આટલું કરાય ને આટલું ન કરાય ચોથું સમાજનું બંધન હોય અમે જે સમાજમાં રહી છે ત્યાં ત્યાં દાડો ન કરીએ ને તો અમારે ન હાલે એટલે પછી અમે ધુમાડા બંધ ગામને જમાડશું આ સમાજનું એક બંધન છે કોણે ઊભું કરેલું છે મેં કરેલું છે અને આપણા સુધારાવાદીઓ મહર્ષિ દયાનંદ સરસ્વતીથી લઈને એવું કહે છે કે આ બંધન તમે જ બાંધ્યું છે અને તમે તોડી શકો આપણને ખ્યાલ છે મૂર્તિ પૂજાનો સજ્જડ વિરોધ કરનાર એ મહર્ષિએ આપણને કહ્યું કે સમાજ તમારો છે તમારાથી બન્યો છે તોડો ને એક વખત તમે ધુમાડા બંધ ગામ જમાડવાનું બંધ કરો બે ત્રણ દિવસ લોકો બોલશે ભવિષ્યમાં એમ કહેશે કે આડો છે તો દી હો પણ શરૂઆત તમારે કરવી પડશે તો સમાજનું બંધન પરિવારનું બંધન પરિવારમાં અમે મોટા છીએ ને એટલું તો કરવું પડે આવું બંધન મોહનું બંધન અને છેલ્લું પ્રેમનું બંધન આ બધા બંધન છે એ તમને મોક્ષ મેળવવામાં વાર લગાડે છે તો તમારો પ્રશ્ન થાય કે સર મોક્ષની વ્યાખ્યા શું બહુ સિદ્ધિને સાદી મારી દૃષ્ટિએ જે જ્યારે છૂટવું જોઈએ તે ત્યારે છૂટી જાય એને મોક્ષ કહેવાય મોક્ષ છેલ્લે હોતો જ નથી સાહેબ કદાચ હું કહું તો મને માફ કરજો આ બધા લોકો આપણને ભ્રમમાં રાખે છે કારણ કે જેટલા આપણે ભ્રમમાં રહેશું એટલા એ લોકોનું ચાલશે મોક્ષ એટલે બીજું શું મેં લાસ્ટ ટાઈમ એક ભાઈના પ્રશ્નનો જવાબ આપ્યો હતો સંન્યાસનો સંન્યાસ આશ્રમ કે એવો કોઈ પ્રશ્ન મને પૂછ્યો હતો ત્યારે મેં કહ્યું હતું કે તમારે જે સમયે અંદર વયા જવાનું ત્યારે વયા જાઓ તો મોક્ષ થઈ ગયો તમારે જે સમયે ખાવાનું ત્યજી દેવાનું છે ત્યજી ગયો એટલે મોક્ષ થઈ ગયો કાંઈ મરી જાઓ ને એટાણે ચોપડો ખોલે ચિત્રગુપ્ત ને ત્યારે નક્કી કરે કે આટલા પાપ ને આટલા પુણ્યને ત્યારે મોક્ષ મળે ભાઈ સાહેબ એ મળે તો કામનું શું મુવા થઈ ગયા પછી આપણને કોણ સમજાવે કે ભાઈ તારો મોક્ષ થયો તો પોઈન્ટ ઇઝ ધેટ જે જ્યારે છૂટવું જોઈએ ત્યાં ત્યારે છૂટી જવું કમાઈ લીધું પાકું કમાઈ લીધું કુટુંબની બરાબર સારું જોઈ લીધી હવે જરૂર નથી છોડો મોક્ષ કોઈ પણ બંધનને છોડવાનો આ સહેલામાં સહેલો રક્ષો છે હું જઈશ પ્રવચનમાં ને મને નહીં મજા આવે તો નહીં આવો મોક્ષ નહીં આવો મોક્ષ ડાયરેક્ટલી તો એ મોક્ષપરાયણતાની વાત જે કહી તે આ છે છેલ્લા અધ્યાયની અંદર બહુ બેધડક પૂછે છે કે હે ભગવાન તમે કેવા છો કેવા અને એનો જવાબ એને આપે છે ભગવાન કહે છે હું ભોગતા છું જો ફરી આવે છે હું ભોગતા છું યજ્ઞ અને તપ સ્વીકારીને હું ભોગતા બનું છું યજ્ઞ અને તપ યજ્ઞનો અર્થ ખાલી હોમ હવન નથી થતો સચ્ચિદાનંદજી કહે છે કે ગરીબોના પેટની અંદર લાગેલી આગને ઠારવી એ પણ યજ્ઞ છે એ પણ યજ્ઞ છે તો એ યજ્ઞ કે તપ તપ એટલે મેં નિશ્ચિત કરેલી વસ્તુ વેન આ એક્સેપ્ટેડ ધેટ આઈ વિલ ડુ ઇટ ડૂ ઇટ વિથ ફૂલ પોટેન્શિયલ ધેટ ઇઝ તપ તપ એટલે કાંઈ નહીં એણે કહ્યું મેં તો હા પાડી દીધી થાય એવું કરી નાખશું તો તમે તપ ભંગ કર્યો બીજું કશું નહીં સ્વીકાર્યું હા પાડી મરી તૂટીને પણ પૂરું કરો ક્વોલિટેટિવલી પૂરું કરો એ તમારું તપ છે તો આ પ્રકારની વાત એક બહુ નાનકડી વાત કહીને હું પૂર્ણાહુતિ કરું મારો સમય થઈ ગયો છે એક કોઈ ગામ હતું સાહેબ એના એક બહુ મોટા માણસ હતા મહાજન હતા જેને લોકો રાજાબાબુ કહેતા હતા રાજાબાબુ કહેતા અને રાજાબાબુનો વટ પણ એવો જોરદાર સરસ મજાનું ચોયણી અચકંડ પહેરેલું ટોપી બોપીને હાથમાં સરસ મજાની ચાંદીના મુઠવાડી લાકડી લઈને હલા જતા હોય અને ચારે બાજુ ફરે બધા કે રાજા બાપુ આવ્યા રાજા બાપુ આવ્યા રાજા બાપુ એ સમયે બાજુના એક ઠુંમરીના એટલે કે ગણિકાના અડ્ડા ઉપર એક રાસ ચાલતો હતો અને એ રાસના શબ્દો એવા હતા કે રાજા બાબુ અબ બદલ ચલીએ રાજા બાબુ અબ બદલ ચલીએ હે રાજા બાબુ હવે બદલી જાઓ એ તો ત્યાંની વાત હતી હોમ ત્યાં કોઠા ઉપરની વાત હતી અચાનક રાજા બાબુ અટકી ગયા કે મને કહે છે આજુબાજુમાં કોઈને પૂછ્યું કે તમે સાંભળો તો શું બોલે છે તો કીધું રોજ અહીંયા ગવાય જ છે આવું ગીત એના ઉપર તેને મુંજરો ચાલે છે અને રોજ ગવાય છે આ ગીત તમે ચિંતા ન કરો તો ના ના એવું નથી લાગી ગયું ગયા અંદર અંદર એને જોયું તો મોટો બધો ઘણી કાવાનો મેલ છે અને એની અંદર મૂંજરા ચાલે છે અને એમાં ગીત ગવાય છે એનું ધ્રુવ પંક્તિ આવી છે રાજા બાબુ બદલ ચલીએ ઉભા રહી ગયા અને આવેલા જોઈને બધું સ્તબ્ધ થઈ ગયું અને એણે ગાયિકાને બોલાવી કે તું શું કહેશ તો એણે કહ્યું કે રાજા બાબુ બદલ ચલીએ તમને ખબર છે ગણિકાના કોઠે જાઓ તો ગણિકા તમને પણ ઘરાક જ માને એટલે એને એમ થયું કે આવડો મોટો માણસ આવ્યો છે અને આ તો બહુ દલ્લો એવો માણસ છે એટલે એણે બાપુની છાતી ઉપર હાથ મૂકીને કહ્યું રાજા બાબુ બદલ ચલીએ ગાવાની શરૂઆત કરી અને રાજા બાપુને થયું કે આ ઈશ્વર મને સંકેત કરી રહ્યો લાગે છે કે ઘણું ભોગ્યું મારા બાપ હવે બદલાવ અને એમ કહેવાય છે સાહેબ એમ કહેવાય છે કે એ જ મિનિટે ત્યાંથી એણે સંસાર છોડી દીધો પાછળની વસ્તુ હતી કોઈને લખવા દેવા માટે પણ રહ્યા નહીં આવી કોઈ પરિસ્થિતિ આવે કે જ્યારે સંતૃપ્ત થઈ ગયા છો વેન યુ આર સિચ્યુરાઈઝડ વિથ ઓલ ગુડ થિંગ્સ લિવ ઇટ એ તમારો મોક્ષ મને તમે ત્રણ વખત સાંભળ્યો તે બદલ હું તમારો આભાર વ્યક્ત કરું મને આનંદ એ વાતનો પણ છે કે એસઆર કે ફાઉન્ડેશન તરફથી આવો સુંદર મજાનો પ્રકલ્પ થયો છે અને એમાં મને આવવાનું મળ્યું છે મારું એવું માનવું છે કે આપણે લોકો એટલા બધા જ્ઞાની તો મનો બનીએ પણ જીવનમાં ઉતરે એવા થોડા થોડા જ્ઞાનના પદો આમાંથી લઈ લઈએ અને ઉતારવાનો પ્રયાસ કરીએ તો આ મોટો જે યજ્ઞ ચાલે છે એ ખરો યજ્ઞ પુરવાર થશે તમારું મનમક્કમ હોવું જોઈએ એ મનમક્કમ નથી હોતું એને કારણે આત્મહત્યા છે મનમક્કમ નથી હોતું એને કારણે ડિપ્રેશન છે મનમક્કમ નથી હોતું એને કારણે આજુબાજુ ખૂબ બધું છે છતાં કાંઈ નથી એવું લાગ્યા કરે છે લક્ષ્મીજીની વાર્તા તમને યાદ છે વાર્તા નથી સોરી સત્ય ઘટના છે કે લક્ષ્મીજીનો સ્વયંવર થવાનો હતો અને એનાઉન્સ કરવામાં આવ્યું કે લક્ષ્મીજી આવશે ને કોઈના ગળામાં હારમાળા પહેરાવશે એ એનો પતિ બધા આવ્યા હતા સ્વયંભરમાં તો માણસ પરણવા જ આવે ને ભાઈ અમથા તો કોઈ આવે નહીં બધા નક્કી કર્યું કે લક્ષ્મી જેવી વ્યક્તિ મળે તો આપણે તો ઉદ્ધાર ઉદ્ધાર છે બધાને એમ હતું કે હમણાં મારા ગળામાં હરમાળા પહેરાવશે વરમાળા પહેરાવશે લક્ષ્મીજીએ દાખલ થયા એનાઉન્સમેન્ટ કર્યું કે જે મને નહીં ઈચ્છતો હોય એના ગળામાં હું વરમાળા પહેરાવીશ હવે બધા તો બિચારા ડિફ્યુઝ થઈ ગયા જ બધાને એમ થયું કે હશે ચાલો બીજું શું અને લક્ષ્મીજીએ ફરતા ફરતાં શરૂ કર્યું એક ખૂણામાં નારાયણ લાંબો પગ કરીને એ એને ઊંઘવાની અવસ્થામાં સૂતા હતા લક્ષ્મીજીએ કહ્યું કે આ એક જ માણસ એવો છે કે જે મારી સામું જોતો નથી હું આવીને ઊભી રહી છું તો એને કાંઈ અસર નથી એટલે એને ઉપાડીને એના કદમ ગળામાં વરમાળા ફેરાવી દીધી લક્ષ્મીજી ત્યારથી નારાયણના પગ દાબે છે ત્યારથી દાબે છે લક્ષ્મીજીએ સ્વીકાર્યું સાહેબ અતિ શાંત જેનું ચિત્ત શાંત પડ્યું છે એનાથી વધુ સારો કોઈ પ્રાપ્ત નથી આપણે પ્રાર્થના કરીએ કે આવી પ્રાપ્તિ આપણને થાય થેન્ક યુ વેરી મચ એની ક્વેશ્ચન ફ્રોમ યોર સાઈડ હાજી સાહેબ તમે એવું કીધું કે આપણે કામ ક્રોધ બધું જ્યારે સહી લઈએ સહજ બની જઈએ જ્યારે આપણે એવું કરીએ છીએ ને તો બધા સમાજના લોકો આપણને નબળા સમજે છે નબળાઈ સમજે છે આપણી જે આપણા પર ક્રોધ કરી જાય જે આપણી સામે વિવાદ ઊભો કરીને જતો રહે એ વ્યક્તિને સ્ટ્રોંગ સમજવામાં આવે અને આપણે જ્યારે સહી લઈએ એનો જવાબ નહીં આપીએ ત્યારે આપણી નબળાઈ સમજાય છે તો ત્યારે આપણે શું કરવું જોઈએ તમે ક્રોધ કરતા નથી એ સમાજ માટે નથી કરતા એવું નથી તમારી જાત માટે નથી કરતા તમે જે કાંઈ એગ્રેસિવનેસ બતાવો છો એનાથી પહેલી અસર તો તમને જ થાય છે બરનાર શોનું એક વાક્ય છે કે મેં ગુસ્સે થવાનું છોડી દીધું છે કારણ કે મને સમજાણું છે કે અન્યના ભૂલની સજા મારી જાતને આપવાની જરૂર નથી સમજાણું ના વાક્ય તો બીજાને જે થવું એ થાય કોઈના નબળા ગણવાથી આપણે નબળા થઈ જઈએ છીએ હવે મને કોઈ એમ કે તમારું શરીર બહુ ઘટી ગયું મારે કંઈ થોડું હોય ને મનમાં લેવાય નથી જ ઘટ્યું સાહેબ તો એ તો કે મારી મશ્કરી કરવા કહેતા હોય તો કાંઈ વાંધો નહીં આપણે કે એમ બહુ સરસ પછી હું ઘરે જઈને વિચારું કે બહુ ઘટી ગયું હવે કાંઈક કરવું પડશે ના રે ના સાહેબ એવી કોણ ચિંતા કરે તમે સરખામણી કરશો ને કોઈ સાથે તો બધી જ પરિસ્થિતિ બદલી જશે વિપરીત થશે સરખામણી નથી હું મારા માટે જીવું છું આપણે લોક કલ્યાણવાળી વાત કરી હતી ગયા વખતે આત્મકલ્યાણ પછી લોકકલ્યાણ તો લોકોને કન્સિડર કરવાની જરૂર નથી ખોટું કરો છો તો કરો ખોટું કરો છો તો કરો મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે એવું સુખ કે જે સુખ અન્યને દુઃખ આપીને પ્રાપ્ત થતું હોય તેને હું સુખ ગણતો નથી એવું નથી કરવાનું પણ મારે મારા ક્રોધને કંટ્રોલ કરવો હોય તો એમાં શું તકલીફ શું બીજાને શું તકલીફ તમે એની સામે જોયું નહીં કેવું મને કેવું રાખ્યું જોવું જ નહીં સર શક્ય બને ત્યાં સુધી આપણે હાથી જ રહેવું પાછળ કૂતરા ભલે ભા કરે જય સર आपने बहुत अच्छे से समझाया लेकिन एक प्रश्न मेरे मन में है कि हम कहते हैं समभाव में जीना चाहिए विराधा भास यह आता है कि सम में जो हम जीने की बात करते हैं तो जीने की फिर लालसा जो इच्छा जो कहते हैं वो भी खत्म हो जाएगी हम कोई चीज जैसे कोई भी काम कर्म करते हैं तो हम हम कोई उद्देश्य रखते हैं तो गीता में कहा है बिना फल की इच्छा के आप करिए बात डिस्कशन में उसमें समझ में आती है लेकिन हृदय में नहीं उतरती मतलब भाव में हम रहे तो फिर कुछ करने की जरूरत क्या है आप समझ रहे हैं मैं क्या बहुत अच्छी थैंक यू थैंक यू मैं शायद बहुत अच्छा प्रश्न है आपका थैंक यू प्रयत्न करू पी आप करव है करवा जरूर शूँ सर बद संभव में आ जाए तो करूँ शूँ मैं ऐसा तो नहीं कह सकता कि ये बात आप जो कह रहे हैं वो गलत है लेकिन मैं ऐसा रिक्वेस्ट कर सकता हूँ कि आप ट्राई तो कीजिए समभाव में रहने का दो तीन दिन प्रयास तो कीजिए बहुत कुछ बातें करने की मिलेगी सर बहुत कुछ बातें मिली बात ऐसी होती है कि जो हम करते नहीं हैं वो हमको तो दिखती भी नहीं एक दफा हम शुरू कर दें द वे इन विच यू विल बी ऑनर्ड यू विल बी ग्रेस्ड बाय अदर्स तो वो आपको इतना पूरा भर देगा कि आपको मालूम होगा कि बहुत कुछ करने का है समभाव रखना ऐसा कहने से समभाव आ नहीं जाएगा आपको आहिस्ता आहिस्ता प्रयत्न करना पड़ेगा तो एक बहुत अच्छा सा एक्सरसाइज शुरू होगा महात्मा गांधी ने कहा था कि एक दिन सत्य बोलने का वचन एक दिन तो एक दिन बोलेंगे तो आपको मालूम होगा कि सत्य का प्रभाव क्या है और सत्य से विपरीतता क्या है तो दूसरे दिन के लिए आपका जो टेक अवे हुआ वो सत्य का प्रभाव क्या है वो ले लो और आगे जाओ तो तीसरे दिन वो प्रभाव बढ़ेगा चौथे दिन और बढ़ेगा पांचवें दिन आपका इंप्रेशन हो जाएगा कि वो जो कहेगा वो सत्य कहेगा या तो वो वेरी न्यूट्रल क्लियर ओपिनियन देगा ये भी हो सकता है और ये भी हो सकता है ऐसा नहीं इज वेरी क्लियर आस्क हिम सर एक महीने के बाद यू विल बी कंसिडर्ड टू बी ऑथोरिटी इन गेटिंग द ओपिनियन ऑफ द पब्लिक अफेयर्स आई कैन एश्योर यू एश्योर इसलिए कर रहा हूँ कि छोटा प्रयोग बड़ा प्रयोग मैंने किया है कभी कभी उसका गलत भी आ, सामना करना पड़ा है सच को सच कहने के लिए सजा भी भुगतनी पड़ती है लेकिन अच्छी तरह से कह दो कृष्ण ने ही कहा है कि सत्यम बृहैद प्रियम बृहत प्रिय तरीके से सत्य बोल दो आपको करना है तो करिए लेकिन मेरे को लगता है कि ये बात जमेगी नहीं इतना कह के निकल जाओ दूसरे दिन वो नहीं बुलाएंगे लेकिन करेंगे और नहीं जमेगी तब वो आपको याद करेंगे ये वो तो बोलता था हाँ जो अभी जावेद अख्तर ने हमको बताया के उस वक्त पे मैंने कहा था मोनीकोल को कि आप गलत हैं लेकिन आज मुझे समझ में आ रहा है कि गालिब यहाँ ही पैदा हो सकते हैं उन्होंने कहा कि यदि आज वो जिंदा होते तो मैं जाके उनकी माफी मांगता इट टेक्स टाइम इट टेक्स टाइम अरे अपनी बात समझ तो छे से बीजे शू प्रश्न है नू जी આપે જે ઉદાહરણ આપ્યું ને રાજા બાબુનું તો રાજા બાબુ સંતૃપ્ત થઈ ગયા હતા એટલે એને જીવનમાંથી બધું મળી ગયું એમ સમજો ને એને શાંતિ થઈ ગઈ તે આને અનુરૂપ આપણે પાંચમા અધ્યાયનો કોઈ શ્લોક કે બીજો કોઈ શ્લોક જરા સમજાવશો કહીશો એ અઘરું છે સાહેબ સમજાવી શકું પણ એ શ્લોક ખાલી ના નથી એટલું હું સમજાવી શકું એમ નથી આઈ વિલ ટુ સર્ચ મેં જે આપ્યું છે એ શ્લોક રિલેટેડ કરતા એના ભાવ રિલેટેડ આપ્યું છે કે એક કોઈ તમને શબ્દ મળે એક કોઈ નાનકડી ભજનની પંક્તિ મળે અને તમારું આખું જીવન યુ ટર્ન લઈ લે જે આપણને કહ્યું કે તમે ક્રોધ ન હોય કામ ન હોય એ જે વાત આપણે છેલ્લે જોઈ તો એવી વખતે કોઈ એક આવું નાનકડું કેવું તરણું મળી જાય અને આપણે બદલાઈ જઈએ બદલાઈ જનારા લોકો જાજી વાર નથી લગાડતા સાહેબ એને એકાદી નાનકડી વાત ચોટ લગાવી જતી હોય છે તો નાનકડી વાત ચોટ લગાવે એવો મારો ઉદ્દેશ એ રાજા હતો રાજા ની વાત ભગવાન શ્રી ગીતામાં કહેલી નથી રાઈટ બે માર્ગ છે એ બંને બંને વિશે થોડું વધારે સમજાવો ને બંનેને શ્રેયનો રસ્તો અને પ્રેયનો રસ્તો એ બંને વિશે થોડું સમજાવો આપણા માટે બે માર્ગ જરૂરી છે પહેલી વાત કોઈ એક માર્ગ ઉપર ચાલો એવું કેવું ઇદંભ છે રાઈટ પણ નક્કી એ કરવું પડે કે ક્યારે શ્રેયના માર્ગે જવું છે અને ક્યાં સુધી જવું છે અને ક્યારે પ્રેયના માર્ગે જવું છે અને ક્યાં સુધી જવું છે મને ગમે છે તે કરવું છે કે જેનાથી મારી પ્રસિદ્ધિ થાય છે મને શ્રેય મળે છે તે કરવું છે તમે તુલના કરશો તો તમને ખ્યાલ આવશે કે જેમાંથી મને શાંતિ મળે એવું જો મારે કરવું હોય તો મારે પ્રેયના રસ્તે જવું પડે ત્યારે શ્રેય ઉપર ન જવાય હું ઉદાહરણ આપું કે ત્રણ અઠવાડિયે હું આવ્યો ત્રણ અઠવાડિયે અહીંયા આવ્યો તો મને શ્રેય કરતા પ્રેય માટે વધુ આવ્યો છું આમાંથી મને પ્રસિદ્ધિ મળે કે બહુ મોટું એવું મારો કોઈ અપેક્ષા જ નથી હું મારી જાતને તો આટલી વાત સુધી પહોંચાડી શકું ને એ પ્રેયનો માર્ગ છે આપણે પસંદ બેમાંથી કોઈ એક કરવું એવું જરૂર નથી જરૂરી પણ છે કે તમે પ્રેયનો માર્ગ કરતા હો તો શ્રેયનો માર્ગ લેવો પડે આજકાલનો જમાનો તો વધુ શ્રેય માર્ગે જવાનો છે પણ આફ્ટર સર્ટન લિમિટ તમે શ્રેયમાંથી નીકળી જઈ શકો એવું બને ખરું તમને સતત હું 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 રે જ્યારે તમે લગભગ બધું એચિવ કરી લીધું હોય પછી પણ રે એટલે જ કહ્યું હતું કે હું નથી કરતો એવું મેં શરૂઆતમાં જે કહ્યું કે મારા દ્વારા પાણી આપવામાં આવે છે એમ બોલો જેથી કરીને એમાંથી તમે ક્લિયર થતા જાઓ શ્રેયનો રસ્તો જરૂરી છે પણ એટ સર્ટન લિમિટ તમે પ્રેય ઉપર આવી જાઓ સમગ્ર જીવન શ્રેયમાં કાઢીશું રોજ સવારે નોટ દેવા જઈશું રોજ સવારે ફોટો આવ્યો કે નહીં ચેક ચેક કરશું રોજ પાંચ જણાને સોશિયલ મીડિયામાં મૂકીને લાઇક કેટલા આવ્યા એ ગણશું આ બધા તમને ખબર છે રાઈટ કેટલાક લોકો તો પોસ્ટ મૂકે ભેગા ગણવા માંડે કેટલી લાઈક થઈ ગઈ હવે આ રસ્તાથી શું થાય છે મને તમને અનુભવ છે સાહેબ રાઈટ તમે બપોર પડે ને સાંજ પડે ત્યારે તમને એવું લાગે કે આવું કાંઈ મળ્યું જ નહીં બેઠો બેઠો લાયક જ ગણતો હતો તો એટ સર્ટન પોઈન્ટ વી નીડ ટુ ડિસાઇડ કે જ્યારે આ કરવું પડે ઓકે મેં હમણાં કહ્યું એના ઉપર તમે શું સમજ્યા સર શ્રેય અને પ્રેય બેની અંદર મને જે પ્રીતિકર છે પ્રિય થઈ રહ્યું છે તે ગમે છે તે અને શ્રેય એટલે જેમાંથી મને બીજાના લોકોનો એક સપોર્ટ મળે છે હું શ્રેય પ્રાપ્ત કરી રહ્યો આ કામ કર્યાનું મને શ્રેય છે એ સર હા મેં આપણે કલ્યાણના માર્ગ દેખાડ્યા છે લોક કલ્યાણ છેલ્લે આવે આપણે યાદ હોય તો બધા જ કલ્યાણના રસ્તા જોયા ના આત્મકલ્યાણ પછી લોક કલ્યાણ એવું આપણે ગણાવ્યું કલ્યાણ ખરું પણ મારી મચોડીને કલ્યાણ નહીં આ એસઆર કે માટે આ શ્રેયનો માર્ગ હોઈ શકે આયોજન એ શ્રેયનો માર્ગ છે કારણ કે એને ઘણા કાર્યક્રમો કરવા છે સમાજ માટે કરવા છે લોકો માટે કરવા છે પોતાના માટે નથી કરવા ગોવિંદ કાકા નીડ્સ નો સચ શ્રેય એને જરૂર નથી એ કાલે સવારના આખું સોળપાનાનું છાપું પોતા માટે બહાર પાડી શકે એવી એની કેપેસિટી છે ને પણ તો એ શેના માટે છે આપણા કલ્યાણ માટે છે ગીતામાં વળવાનું કારણ એ બીજું કાંઈ નહીં ઓકે થેન્ક યુ